नमस्कार विद्यार्थी मित्रों, आईसीएनी यूट्यूब चैनल पर आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आजना जनरल नॉलेज नी जमावट आ लेक्चर सीरीज नी अंदर खास करीने आपणे अभ्यास करवानो छे। गुजरात राज्यना जे 33 जिल्लाओ छे, आ 33 जिल्लामांथी दक्षिण गुजरातमां आवेलो अंतिम जिल्लो एटले के वलसाड जिल्ला विशे। मित्रों, लेक्चर नी शरूआत करूं ए पहेला तमाम मित्रों छे एक मने ऑडियो वीडियो नुं कन्फर्मेशन आपी देजो। तमाम मित्रों एक ऑडियो वीडियो नुं कन्फर्मेशन आपी देजो, पछी आपणे लेक्चर नी शरूआत मित्रों करवी छे। एक ऑडियो वीडियो नुं कन्फर्मेशन तमाम मित्रों छे मने आपी देजो। चलो, एक ऑडियो वीडियो नुं कन्फर्मेशन छे तमाम मित्रों आपी देवानुं छे, पछी लेक्चर नी आपणे शरूआत करीए छीए। ओके, खूब सरस, ऑल क्लियर छे। ओके, तो खास करीने विद्यार्थी मित्रों जेटला पण लाइव आवी चुकेला छो, तो एक काम तमारे करवानुं छे। एक काम शुं छे, तो वीडियो नी लिंक ने तमारा अन्य मित्रों सुधी शेर करवानी छे, अने बीजी महत्वनी वस्तु ए छे के वीडियो ने लाइक आपवानी छे। बराबर, जेम वीडियो ने मित्रों तमे शेर करशो तो तमाम विद्यार्थी मित्रों के जे स्पर्धात्मक परीक्षा नी प्रिपेरेशन करे छे एमना सुधी आ लेक्चर पहोंचशे। ओके, केम के आ लेक्चर नी अंदर छे ए सरस मजानी माहिती आपणे प्राप्त करवानी छे, अने आगामी एग्जाम नी अंदर आपणे खूब ज उपयोगी थाय મહત્વની હોય એવી તમામ બાબતો છે મિત્રો, એની આપણે લેક્ચરની અંદર અહીંયા ચર્ચા કરવાની છે। એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમામ મિત્રો છે ફટાફટ વિડિયોની લિંકને શેર કરી દેજો। ઓકે, ચાલો તો લેક્ચરની શરૂઆત કરું છું મિત્રો। કે જિલ્લાઓનો અભ્યાસ આપણે કરીએ છીએ તો આપણે ક્યાંથી એની શરૂઆત કરીએ છીએ, તો સૌથી પહેલા તો મિત્રો એનું લોકેશન આપણે જોઈએ છે કે ભાઈ વલસાડ જિલ્લો છે આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એ વલસાડ જિલ્લો। તો આ વલસાડ જિલ્લો છે એ ગુજરાત રાજ્યની અંદર કયા વિભાગની અંદર આવેલો છે? બરાબર, ગુજરાતના 5 વિભાગો પાડ્યા છે ભાઈ। કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે, અથવા તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને તળ ગુજરાત તરીકે પણ ઓળખવામાં આવે છે। બરાબર, તો જનરલી એના 5 પ્રકાર પડે છે, તો આ 5 પ્રકારમાંથી વલસાડ જિલ્લો ક્યાં આવેલો છે? તો ખાસ મિત્રો આપણે એનું લોકેશન પહેલા જોઈ લઈએ કે ભાઈ વલસાડ જિલ્લો આવેલો છે ક્યાં। તો વલસાડ જિલ્લો છે મિત્રો આવેલો છે કઈ જગ્યાએ? તો દક્ષિણ ગુજરાતમાં આવેલો છે। ક્યાં આવેલો છે? દક્ષિણ ગુજરાતમાં। બરાબર, દક્ષિણ ગુજરાતમાં કઈ જગ્યાએ? તો આ જે પોર્શન તમે અહીંયા જોઈ રહ્યા છો, આ જે પોર્શન મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ કયો જિલ્લો છે? વલસાડ જિલ્લો છે। આ જિલ્લો કયો છે મિત્રો? વલસાડ જિલ્લો છે, વલસાડ જિલ્લો છે। બરાબર, દક્ષિણ ગુજરાતની અંદર આવેલો જે અંતિમ જિલ્લો છે એ જિલ્લો કયો છે? વલસાડ જિલ્લો છે। બરાબર, વલસાડ છે મિત્રો એકમાત્ર એવો જિલ્લો છે કે જેની સરહદ છે ને એ એકમાત્ર જિલ્લાને સ્પર્શે છે। કે ભાઈ એવો ગુજરાત રાજ્યનો કયો જિલ્લો છે કે જે જિલ્લાની સરહદ માત્ર એક જ જિલ્લાને સ્પર્શે છે? તો યાદ રાખીશું, વલસાડ જિલ્લો। શું કામ? તો વલસાડ જિલ્લો છે એ માત્ર ને માત્ર એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે, માત્ર ને માત્ર એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે, અને એ જિલ્લો કયો છે? નવસારી જિલ્લો છે। કયો જિલ્લો છે? નવસારી જિલ્લો છે। તો ખાસ મિત્રો યાદ શું રાખવાનું છે આપણે? તો ગુજરાત રાજ્યનો એવો કયો જિલ્લો છે કે જે એકમાત્ર જિલ્લા સાથે સરહદ ધરાવે છે? તો યાદ રાખવાનું છે વલસાડ જિલ્લો। કે વલસાડ જિલ્લો છે ભાઈ ગુજરાત રાજ્યનો એકમાત્ર એવો જિલ્લો છે કે જે સરહદ છે મિત્રો એક જ જિલ્લાને સ્પર્શે છે, અને એ જિલ્લો કયો છે? નવસારી જિલ્લો છે। કયો જિલ્લો છે? નવસારી જિલ્લો છે। હવે વલસાડ જિલ્લાની વાત કરીએ આપણે, તો ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના થઈ છે એટલે કે 1 મે 1960 ત્યારે ગુજરાત રાજ્યના કુલ 17 જિલ્લાઓ હતા, અને આ 17 જિલ્લાઓમાં વલસાડ જિલ્લાનો સમાવેશ થતો નહોતો। બરાબર, 17 જિલ્લાઓ હતા, ત્યારબાદ 1964માં 18મો જિલ્લો બને છે, અને 1966માં વલસાડ જિલ્લો છે એ વલસાડ જિલ્લાની રચના કરવામાં આવે છે। અને આ વલસાડ જિલ્લો છે કયા જિલ્લામાંથી બનેલો છે? તો સુરત જિલ્લામાંથી બનેલો છે। કયા જિલ્લામાંથી? સુરત જિલ્લામાંથી બનેલો છે। તો યાદ શું રાખવાનું છે? વર્ષ 1966 સુરત જિલ્લાનું વિભાજન કરીને વલસાડ જિલ્લો બનાવવામાં આવેલો હતો। ઓકે, તો વલસાડ જિલ્લાની રચના કરવામાં આવી ત્યારે મુખ્યમંત્રી શ્રી કોણ હતા? ચલો, આનો મને તમારે આન્સર આપવાનો છે। ચલો, આનો આન્સર તમારે આપવાનો છે, વલસાડ જિલ્લાની
રચના કરવામાં આવી ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? ચલો મુખ્યમંત્રી શ્રી નું નામ તમારે મને કહેવાનું છે. ચલો વલસાડ વલસાડ જિલ્લાની રચના કરવામાં આવી ત્યારે મુખ્યમંત્રી પદ ઉપર કોણ હતા? ઓકે, ખૂબ સરસ. જેની જોશી એકદમ પરફેક્ટ આન્સર આપી રહ્યા છો. હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. હિતેન્દ્રભાઈ દેસાઈ. તો ખાસ મિત્રો યાદ કેટલી વસ્તુ રાખવાની છે? ગુજરાત રાજ્યના દક્ષિણમાં આવેલો સૌથી છેલ્લો જિલ્લો કયો છે? વલસાડ જિલ્લો છે. ગુજરાતનો એવો કયો જિલ્લો છે કે જે માત્ર એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે? તો એ પણ વલસાડ જિલ્લો છે. એકમાત્ર નવસારી જિલ્લા સાથે સરહદ ધરાવે છે. એ ઉપરાંત વાત કરીએ તો વલસાડ જિલ્લાની રચના ક્યારે કરવામાં આવેલી હતી? તો વર્ષ 1966 માં સુરત જિલ્લાનું વિભાજન કરીને નવા એક જિલ્લાની રચના કરવામાં આવેલી હતી અને એ જિલ્લો કયો છે? વલસાડ જિલ્લો છે. વલસાડ જિલ્લાની રચના સમયે મુખ્યમંત્રી પદ ઉપર કોણ બિરાજમાન હતું? તો હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. ઓકે, તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. ફરી એક વખત જોઈ લઈએ કે ગુજરાત રાજ્યમાં સૌથી છેલ્લે દક્ષિણમાં આવેલો જિલ્લો કયો છે? વલસાડ જિલ્લો છે. ગુજરાત રાજ્યનો કયો એવો જિલ્લો છે કે જે અન્ય એકમાત્ર જિલ્લા સાથે સરહદ ધરાવે છે? તો વલસાડ જિલ્લો છે, જે માત્ર નવસારી જિલ્લા સાથે સરહદ ધરાવે છે. આ વલસાડ જિલ્લો છે એની સ્થાપના કયા વર્ષે કરવામાં આવેલી? તો વર્ષ 1966 માં કરવામાં આવેલી. વલસાડ જિલ્લો બનાવવામાં આવ્યો, એની રચના કરવામાં આવી, તો કયા જિલ્લાનું વિભાજન કરવામાં આવેલું? તો સુરત જિલ્લાનું વિભાજન કરવામાં આવેલું. અને વલસાડ જિલ્લાની રચના કરવામાં આવી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી કોણ હતા? તો હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. ઓકે, તો વલસાડની આ બેઝિક સમજૂતી થઈ ભાઈ, આ બેઝિક સમજૂતી થઈ. હવે વાત કરીએ કે ભાઈ વલસાડ જિલ્લો છે તો વલસાડ જિલ્લાની અંદર તાલુકા કેટલા આવેલા છે? ભાઈ વલસાડ જિલ્લાની અંદર છે 6 તાલુકા આવેલા છે. કેટલા તાલુકા આવેલા છે? 6 તાલુકા આવેલા છે. ખાસ યાદ રાખવાનું છે ભાઈ વલસાડ જિલ્લાની અંદર કેટલા તાલુકા છે? કે 6 તાલુકા આવેલા છે, બરાબર. અને આ 6 તાલુકા કયા કયા છે? તો ઉમરગામ, જે ગુજરાત રાજ્યમાં સૌથી છેલ્લામાં છેલ્લો દક્ષિણમાં આવેલો તાલુકો છે ઉમરગામ તાલુકો. અહીંયાથી નીચે જશો એટલે મહારાષ્ટ્ર રાજ્ય આવી જશે. એટલે ગુજરાત રાજ્યનો સૌથી દક્ષિણમાં સૌથી છેલ્લે આવેલો તાલુકો કયો છે? તો ઉમરગામ તાલુકો. ત્યારથી છે મિત્રો નીચે છે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આપણને જોવા મળે છે. એ ઉપરાંત વાત કરીએ તો વાપી તાલુકો છે, ઔદ્યોગિક નગરી તરીકે પ્રખ્યાત છે. પારડી છે, ધરમપુર છે, કપરાડા છે અને વલસાડ પોતે. આમ 6 તાલુકાઓ છે, બરાબર. આ એનો મેપ છે, બરાબર. આ ગુજરાત રાજ્યમાં વલસાડ જિલ્લાનો મેપ છે અને વલસાડ જિલ્લાના મેપને છે એ થોડો મોટો કરીને ઝૂમ કરીને મિત્રો અહીંયા આપણે લીધેલો છે. ભાઈ વલસાડ જિલ્લાના તાલુકા કેટલા છે? તો કે 6 તાલુકા છે. આ 6 તાલુકા કયા કયા છે? તો ઉમરગામ, વાપી, પારડી, વલસાડ, ધરમપુર ને કપરાડા. આ 6 તાલુકાઓ છે. સર તમે તો કડકડાટ આમ નામ બોલી ગયા, બરાબર. પણ અમારે આને યાદ રાખવા છે, અમારે આને યાદ રાખવા છે, બરાબર. તો એના માટેની શોર્ટકટ ટ્રીક પણ હમણાં તમને આપું છું. એ પેલા મિત્રો આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ વલસાડ જિલ્લો છે એની ઉત્તર બાજુએ શું આવેલું છે, દક્ષિણ બાજુએ શું આવેલું છે, પૂર્વ બાજુએ શું આવેલું છે અને પશ્ચિમ બાજુએ શું આવેલું છે. તો એની આપણે પહેલા ચર્ચા કરી લઈએ કે ભાઈ વલસાડ જિલ્લો છે તો એની ઉત્તર બાજુએ તમે જુઓ, નોર્થ સાઈડ તમે જુઓ તો નવસારી જિલ્લો આવેલો છે, જે એકમાત્ર જિલ્લા સાથે સરહદ ધરાવે છે એવો નવસારી જિલ્લો. ભાઈ વલસાડ જિલ્લાની ઉત્તર બાજુએ કયો જિલ્લો આવેલો છે? નવસારી જિલ્લો આવેલો છે. વલસાડ જિલ્લાની દક્ષિણ બાજુએ શું આવેલું છે? તો ખાસ યાદ રાખીશું કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા મહારાષ્ટ્ર રાજ્ય, બરાબર. વલસાડ જિલ્લાની દક્ષિણ બાજુએ શું આવેલું છે? એટલે કે દક્ષિણ સરહદ એની કોને સ્પર્શે છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને એક રાજ્ય છે મહારાષ્ટ્ર રાજ્ય. આ બંનેની સરહદ દક્ષિણ બાજુએ વલસાડ જિલ્લાને સ્પર્શે છે. તો ભાઈ પૂર્વ બાજુએ વલસાડ જિલ્લાને કોની સરહદ સ્પર્શે છે? એ પણ યાદ રાખીશું, મહારાષ્ટ્ર રાજ્યની સરહદ સ્પર્શે છે. તો એમ પણ કહી શકાય કે પૂર્વ દક્ષિણમાં કયું રાજ્ય આવેલું છે? વલસાડ જિલ્લાના મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. ભાઈ વલસાડ જિલ્લાના પૂર્વ દક્ષિણ દિશામાં છે એ કયું રાજ્ય આવેલું છે? તો મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. પશ્ચિમ દિશાની આપણે વાત કરીએ, ભાઈ વલસાડ જિલ્લો છે એની પશ્ચિમ દિશાએ છે એ શેની સરહદ સ્પર્શે છે? તો કે જાજરમાન, અરબ સાગર અને દમણ આ બંનેની સરહદ સ્પર્શે છે. ખાસ મિત્રો હજી એક વખત આપણે જોઈ લઈએ કે વલસાડ જિલ્લો છે એની ઉત્તર બાજુએ શું આવેલું છે? તો કે નવસારી જિલ્લો આવેલો છે.
વલસાડ જિલ્લાની દક્ષિણ બાજુએ શું આવેલું છે? તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને એક રાજ્ય એટલે કે મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. વલસાડ જિલ્લાની પૂર્વ બાજુએ શું આવેલું છે? તો કે મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. અને વલસાડ જિલ્લાની પશ્ચિમ બાજુએ શું આવેલું છે? તો જાજરમાન, અરબ સાગર અને દમણ આવેલું છે. બરાબર, તો આની ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમની જે સરહદો છે એના વિશે મિત્રો આપણે ચર્ચા કરી. ઓકે, સાથે સાથે મિત્રો એ પણ આપણે જોઈ લઈએ કે એમના તાલુકા કેટલા છે. તો કે 6 તાલુકા છે, વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા, ઉમરગામ અને વાપી. આ 6 તાલુકા છે. ભાઈ વલસાડ જિલ્લાના તાલુકા કેટલા છે? તો કે 6 તાલુકા છે. વલસાડ જિલ્લો છે એમનું ક્ષેત્રફળ કેટલું છે? તો ક્ષેત્રફળ પણ મિત્રો આપણે જોઈ લઈએ કે એનું ક્ષેત્રફળ છે 3035 ચોરસ કિલોમીટર. 3035 ચોરસ કિલોમીટર આ શું છે? તો કે ભાઈ એનું ક્ષેત્રફળ છે. ભાઈ વલસાડ જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે? તો 3035 ચોરસ કિલોમીટર જેટલું એનું ક્ષેત્રફળ છે. ઓકે, તો હવે મિત્રો આપણે જે મેઇન પ્રશ્ન છે કે સાહેબ તાલુકા 6 છે, તો આ 6 તાલુકાને આપણે એક જ ઝટકે યાદ રાખી લેવા છે, તો આપણે કઈ રીતે યાદ રાખી શકીએ? તો એના માટેની શોર્ટકટ ટ્રીક છે. એના માટેની મિત્રો શોર્ટકટ ટ્રીક છે. આ શોર્ટકટ ટ્રીકનો તમે ઉપયોગ કરીને આ જે તાલુકાઓ છે, 6 તાલુકાઓ છે, એને તમે યાદ રાખી શકો છો. આ શોર્ટકટ ટ્રીક કેવી છે? શોર્ટકટ ટ્રીક કેવી છે મિત્રો? તો એક જ વાક્ય તમારે યાદ રાખવાનું છે. એ વાક્ય કયું છે? તો કે વાવ, ધરમની ઉંમર પાકી ગઈ. બરાબર, શું કહેવાનું? કે ધરમ નામનો એક છોકરો છે. બરાબર, ધરમ નામનો એક છોકરો છે આપણી સામે આવે એટલે આપણે શું કહેવાનું? વાવ, ધરમની ઉંમર પાકી ગઈ. શું કહેવાનું? વાવ, ધરમની ઉંમર પાકી ગઈ. આટલી વસ્તુ યાદ રાખવાની છે. 6 તાલુકા આપણને યાદ રહી જશે. ભાઈ વલસાડ જિલ્લાની અંદર આવેલા 6 તાલુકા આપણને યાદ રહી જશે. માત્ર ને માત્ર તમારે શું કરવાનું છે? એક જ વાક્ય યાદ રાખવાનું છે. અને એ વાક્ય કયું છે? કે વાવ, ધરમની ઉંમર પાકી ગઈ, વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે, આટલી વસ્તુ તમારે ખાલી યાદ રાખવાની છે. તો વાવ ઉપરથી શું યાદ રાખીશું? તો કે વાવ ઉપરથી યાદ રાખવાનું છે મિત્રો વાપી. વ ઉપરથી યાદ રાખવાનું છે આપણે વલસાડ. ધરમ ઉપરથી યાદ શું રાખીશું આપણે? ધરમપુર. ઉમર ઉપરથી યાદ શું રાખીશું આપણે? ઉમરગામ. ઉમર ઉપરથી ઉમરગામ યાદ રાખીશું. પા ઉપરથી મિત્રો યાદ રાખીશું આપણે પારડી. અને કી ઉપરથી આપણે યાદ રાખીશું મિત્રો કપરાડા. બરાબર, વાક્યને સેટ કરવા માટે છે અહીંયા ગઈ આપણે એડ કરેલું છે. બરાબર, વાક્યને સંપૂર્ણતઃ ફિટ બેસાડવા માટે, બરાબર, યોગ્ય વાક્ય રચના કરવા માટે આપણે છે આ લાસ્ટમાં શબ્દ ઉમેરેલો છે. પણ ખાસ કરીને આપણા જે 6 તાલુકા છે એ યાદ રાખવા હોય તો એના માટેની શોર્ટકટ ટ્રીક કઈ છે? તો કે એક વાક્ય યાદ રાખવાનું છે કે વાવ, ધરમની ઉંમર પાકી ગઈ. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આટલી વસ્તુ તમે યાદ રાખીશો મિત્રો એટલે શું થશે? તો તમને 6 તાલુકાઓ યાદ રહી જશે કે જે વલસાડ જિલ્લાની અંદર આવેલા છે. મિત્રો મોજ આવતી હોય તો ફટાફટ વિડીયોને લાઈક અને શેર કરવાનું ચૂકવાનું નથી. વિડીયોને લાઈક અને શેર કરવાનું ચૂકવાનું નથી. બરાબર, અને ખાસ કરીને છે મિત્રો એના પછી આગળ વધું છું. તો વલસાડ જિલ્લા વિશે હવે આપણે ચર્ચા કરવી છે કે ભાઈ વલસાડ જિલ્લો કેવો છે. આ વલસાડ જિલ્લા વિશે આપણે ચર્ચા કરવી છે. તો સૌથી પહેલા તો એમના પ્રાચીન નામથી શરૂઆત કરું છું કે ભાઈ વલસાડ જિલ્લો છે એનું પ્રાચીન નામ શું હતું? એનું પ્રાચીન નામ હતું મિત્રો વલ્લરખંડ. વલસાડ જિલ્લાનું પ્રાચીન નામ શું હતું? તો કે વલ્લરખંડ. બરાબર, સાથે સાથે આ વલસાડ જિલ્લો છે, બરાબર, વલસાડ જે છે એ બીજા હજી એક નામથી ઓળખાય છે. હજી એક નામથી મિત્રો ઓળખાય છે, એ પણ યાદ રાખીશું, ન્યગ્રોધપુર. કયા નામથી ઓળખાય છે? ન્યગ્રોધપુર. ન્યગ્રોધપુરના નામથી ઓળખાય છે. ભાઈ વલસાડ જિલ્લો છે એનું પ્રાચીન નામ શું છે? તો કે વલ્લરખંડ છે. વલસાડ અન્ય કયા નામ તરીકે ઓળખાતું? તો ન્યગ્રોધપુર તરીકે પણ ઓળખાતું. એનું મૂળ નામ શું હતું? તો કે ન્યગ્રોધપુર હતું. શું હતું? ન્યગ્રોધપુર હતું. સાથે સાથે આપણને એવા પણ ક્વેશ્ચન પૂછાય છે કે વલસાડ કઈ નદીના કિનારે આવેલું છે? તો એ પણ યાદ રાખીશું કે ભાઈ વલસાડ છે મિત્રો ઓરંગા નદીના કિનારે આવેલું છે. કઈ નદીના કિનારે આવેલું છે? તો કે ઓરંગા નદીના કિનારે આવેલું છે. સાથે સાથે મિત્રો એ પણ યાદ રાખીશું કે ભાઈ રેલવે ડિપાર્ટમેન્ટ અને ખાસ કરીને પશ્ચિમ રેલવે ડિપાર્ટમેન્ટ છે તો એમના રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એ પણ વલસાડની અંદર આવેલું છે. બરાબર, આરપીએફ, આરપીએફ એનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો યાદ રાખીશું આપણે
કે વલસાડ ની અંદર આવેલું છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ એનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? વલસાડ ખાતે આવેલું છે. તો યાદ રાખવાનું, પશ્ચિમ રેલવેના સુરક્ષા દળનું, બરાબર, રેલવેના સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? વલસાડ ખાતે આવેલું છે. સાથે સાથે મિત્રો, વલસાડી શાક જે છે એ સર્વોત્તમ માનવામાં આવે છે. કે ભાઈ ગુજરાતની અંદર સર્વોત્તમ પ્રકારનું શાક આપણને પ્રાપ્ત થતું હોય તો એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? વલસાડથી પ્રાપ્ત થાય છે. બરાબર, યાદ રાખીશું કે ભાઈ વલસાડી શાક છે એ સર્વોત્તમ છે, ગુજરાતની અંદર છે એ સર્વોત્તમ છે. એટલે બધા શાક કરતા ઉત્તમ શાક હોય તે કયું છે? વલસાડમાંથી પ્રાપ્ત થતું શાક છે. આ ઉપરાંત વાત કરીએ તો વલસાડ જિલ્લાની અંદર એક ડેરી પણ આવેલી છે. વલસાડ જિલ્લાની અંદર આવેલી ડેરીનું નામ શું છે? તો વસુંધરા ડેરી છે. કઈ ડેરી છે? વસુંધરા ડેરી છે. એ પણ ખાસ યાદ રાખીશું. વિદ્યાર્થી મિત્રો, 106 જણા લાઈવ છો અને લાઈક ખાટલી ખાલી કેટલી છે? 64 છે. બરાબર, ફટાફટ છે એ ફટાફટ તમારે લાઈક આપવાની છે મિત્રો. 100 પ્લસ લાઈક કરવાની છે. ચાલો, 106 જણા લાઈવ હોય અને 64 જ લાઈક છે ભાઈ. બરાબર, લાઈક કેટલી કરવાની છે? 100 પ્લસ લાઈક તમારે કરવાની છે. ઓકે, સાથે સાથે મિત્રો બીજી એક મહત્વપૂર્ણ બાબત એ પણ આપણે યાદ રાખીશું કે વલસાડ જિલ્લો છે એને દક્ષિણ ગુજરાતનો બગીચો તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વલસાડને ઓળખવામાં આવે છે. ભાઈ દક્ષિણ ગુજરાતનો બગીચો તરીકે કોને ઓળખવામાં આવે છે? વલસાડને ઓળખવામાં આવે છે. સાથે સાથે મિત્રો એ પણ યાદ રાખીશું કે દક્ષિણ ગુજરાતના વાડીઓનો જિલ્લો, દક્ષિણ ગુજરાતના વાડીઓના જિલ્લા તરીકે પણ કોને ઓળખવામાં આવે છે? વલસાડને ઓળખવામાં આવે છે. તો તમારે મિત્રો મને એ કહેવાનું છે કે વાડીઓના જિલ્લા તરીકે ગુજરાત રાજ્યમાં કયા જિલ્લાને ઓળખવામાં આવે છે? ચલો, વાડીઓના જિલ્લા તરીકે, ચલો આનો મને આન્સર આપજો. વાડીઓના જિલ્લા તરીકે, વાડીઓનો જિલ્લો તરીકે ગુજરાત રાજ્યના કયા જિલ્લાને ઓળખવામાં આવે છે? ભાઈ વાડીઓનો જિલ્લો તરીકે, ચલો વાડીઓનો જિલ્લો તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે? 100% જેની જોશી, જુનાગઢ આવશે. કયું આવશે? જુનાગઢ. રાઠોડ કિશોરભાઈ, બરાબર, સોલંકી સાહેબ, ગાયત્રીબેન જાડેજા, બારિયા વિપુલભાઈ, બધા સાચો આન્સર આપી રહ્યા છે. જો મારા શબ્દ એવા હોય કે વાડીઓનો જિલ્લો તરીકે ગુજરાતનો કયો જિલ્લો ઓળખાય છે? તો જુનાગઢ જિલ્લો આવશે. કયો જિલ્લો આવશે? જુનાગઢ. પણ મારા શબ્દ એવા થઈ જાય કે ભાઈ દક્ષિણ ગુજરાતના વાડીઓનો જિલ્લો, દક્ષિણ ગુજરાતના વાડીઓનો જિલ્લો તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે? તો વલસાડ જિલ્લો આવશે. કયો જિલ્લો આવશે? વલસાડ જિલ્લો આવશે. ઓકે, તો ખાસ આ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે. સાથે સાથે તો કે એકમાત્ર જિલ્લા સાથે સરહદ ધરાવે છે. વલસાડ જિલ્લો એવો છે ગુજરાત રાજ્યનો, ભાઈ ગુજરાત રાજ્યનો વલસાડ જિલ્લો એવો છે કે જે એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે. બરાબર, તો એ પણ યાદ રાખીશું. એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો કયો છે? તો વલસાડ જિલ્લો છે. તો વલસાડ જિલ્લો કયા એકમાત્ર જિલ્લા સાથે સરહદ ધરાવે છે? તો એ પણ યાદ રાખીશું, નવસારી. કયા જિલ્લા સાથે? નવસારી જિલ્લા સાથે સરહદ ધરાવે છે. મિત્રો એક્ઝામ ની અંદર પૂછાય છે એવી તમામ ઇન્ફોર્મેશન છે આજના લેક્ચર ની અંદર આપણે લેવાની છે, જે ખાસ કરીને વલસાડ જિલ્લા સાથે સંકળાયેલી છે. બરાબર, એની સંસ્કૃતિ શું છે, એમનો ઇતિહાસ શું છે, એમની ભૂગોળ શું છે, બધી વસ્તુ છે અને મહત્વનો જે ફેક્ટ ડેટાબેઝ ટોપિક છે મિત્રો એ બધું આપણે આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે. માત્ર ને માત્ર આ લેક્ચર જે છે એને જોવાનું ચૂકશો નહીં, જેથી કરીને વલસાડ જિલ્લાને લગતી તમામે તમામ સચોટ માહિતી તમને મળવાની છે. ઓકે, જે આવનારી તલાટીકમ મંત્રીની એક્ઝામ હશે, જુનિયર ક્લર્કની એક્ઝામ હશે અને વન રક્ષકની એક્ઝામ હશે, એની અંદર તમને 100% છે ઉપયોગી થશે. 100% તમને એની અંદર ઉપયોગી થશે. ઓકે, તો ખાસ મિત્રો વલસાડ જે છે એને ફરી એક વખત આપણે રિવિઝન કરી લઈએ. ભાઈ વલસાડ જિલ્લો છે તો એનું પ્રાચીન નામ શું હતું? તો પ્રાચીન નામ એનું હતું વલ્લરખંડ. વલસાડ કઈ નદીના કિનારે આવેલું છે? ઓરંગા નદીના કિનારે આવેલું છે. પશ્ચિમ રેલવેના સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? એટલે કે RPF નું તાલીમ કેન્દ્ર, રેલવે પ્રોટેક્શન ફોર્સ નું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? વલસાડ ખાતે આવેલું છે. વલસાડ જિલ્લાની અંદર ભાઈ પ્રખ્યાત શું છે? તો કે શાક છે. બરાબર, શાકનું લાકડું છે, એમાંથી ઘણી બધી વસ્તુ બનાવવામાં આવે છે અને વલસાડી શાક છે એને ગુજરાત રાજ્યમાં સર્વોત્તમ શાક તરીકે માનવામાં આવે છે. સાથે સાથે ત્યાં એક ડેરી પણ આવેલી છે વલસાડની અંદર, ડેરીનું નામ છે વસુંધરા ડેરી. બરાબર, વલસાડ વસુંધરા ડેરી, વલસાડ વસુંધરા ડેરી. બરાબર, યાદ રહી જ જાય ભાઈ, વલસાડ તો વસુંધરા ડેરી. અને દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે વલસાડને ઓળખવામાં આવે છે
ગુજરાતના બગીચા વાડીઓના જિલ્લા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જૂનાગઢને ઓળખવામાં આવે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના વાડીઓના જિલ્લા તરીકે કોને ઓળખવામાં આવે છે? વલસાડને ઓળખવામાં આવે છે. સાથે સાથે એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે. વલસાડ જિલ્લો ગુજરાત રાજ્યના એકમાત્ર જિલ્લા સાથે સરહદ ધરાવે છે અને એ જિલ્લો કયો છે? તો કે નવસારી જિલ્લો છે. એ જિલ્લો કયો છે મિત્રો? નવસારી જિલ્લો છે. ક્લિયર? તો આ વસ્તુ છે મિત્રો આપણે યાદ રાખવાની છે. ત્યાંથી મિત્રો થોડાક આપણે આગળ વધીએ છીએ તો એના પછી આવે છે વાપી. એના પછી મિત્રો આવે છે વાપી. તો વાપીમાં મિત્રો ખાસ આપણે યાદ રાખીશું કે ભાઈ ઉદ્યોગ ક્ષેત્રમાં છે એ વાપી ખૂબ જ વિકસિત થયેલું છે. ઘણી બધી જીઆઈડીસી આવેલી છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવેલી છે, એટલે ઉદ્યોગોની દ્રષ્ટિએ વાપી છે એ ખૂબ જ વિકસિત થયેલું છે. અને દેખીતી વસ્તુ છે કે ઉદ્યોગોના ક્ષેત્રમાં છે આગળ પડતું જે સ્થળ હશે તો એની આજુબાજુમાં જે છે એ શું હશે? તો કે પોલ્યુશન વધારે હશે, કેમ કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હશે અને એની આજુબાજુમાં છે એ પોલ્યુશનનું પ્રમાણ વધારે હશે. એટલા માટે જ વલસાડ જિલ્લાને છે ને મિત્રો એ ખાસ કરીને ત્યાં રંગ રસાયણનું કારખાનું પણ ખૂબ જ વિકાસ પામેલું છે, બરાબર? એની આપણે હમણાં ચર્ચા કરવી છે. એના કારણે એને થર્મોપોલીના જિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. વલસાડ જિલ્લાને ખાસ યાદ રાખીશું. તો અહીંયા આપણે જોવાનું છે ભાઈ વાપી વિશે વાત કરવાની છે કે ભાઈ વાપી ક્યાં આવેલું છે? તો કે વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. અને વાપીને છે મિત્રો એ ગુજરાતની ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ ખાસ યાદ રાખીશું કે ભાઈ ગુજરાતની ઔદ્યોગિક નગરી, ગુજરાતની ઔદ્યોગિક નગરી તરીકે છે એ કયું સ્થળ ઓળખાય છે? તો કે વાપી ઓળખાય છે. ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ એટલે કે ઔદ્યોગિક વસાહત આવેલી છે અહીંયા. અહીંયા છે મિત્રો ઔદ્યોગિક વસાહત, ઔદ્યોગિક વસાહત આવેલી છે એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ આવેલ છે, બરાબર? ઘણા બધા ઉદ્યોગો જે છે ત્યાં વિકાસ પામેલા છે. તો પ્રશ્ન એવો થાય કે ભાઈ આ વાપી છે એ કઈ નદીના કિનારે આવેલું છે? તો ખાસ યાદ રાખવાનું છે મિત્રો દમણગંગા નદીના કિનારે આવેલું છે. ભાઈ વાપી કઈ નદીના કિનારે આવેલું છે? તો કે દમણગંગા નદીના કિનારે આવેલું છે. અગાઉ આપણે જોયું વલસાડ કઈ નદીના કિનારે આવેલું છે? તો ઓરંગા નદીના કિનારે આવેલું છે. તો વાપી કઈ નદીના કિનારે આવેલું છે? દમણગંગા નદીના કિનારે આવેલું છે, બરાબર? આ દમણગંગા નદી છે એ પોલ્યુશન ના હિસાબે, પ્રદૂષણના હિસાબે ખૂબ જ પ્રદૂષિત થયેલી છે. એટલે ભાઈ વાપીની આજુબાજુમાં જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તો એનો જે બિનજરૂરી નકામા અને ઝેરી કચરો જે છે એ આ નદીની અંદર વહાવી દેવાથી આ નદી છે મિત્રો કેવી થયેલી છે? પ્રદૂષિત થયેલી છે. અને આ નદીને છે મિત્રો આપણે ગુલાબીલાલ અને ઘોડાપુર તરીકે ઓળખીએ છીએ, બરાબર? દમણગંગા નદીને ગુલાબીલાલ અને ઘોડાપુર તરીકે એને ઓળખવામાં આવે છે. કઈ નદીને? તો કે દમણગંગા નદીને. સાથે સાથે એ પણ યાદ રાખીશું કે ભાઈ વાપી ખાતે છે એ રંગ રસાયણનું એક કારખાનું આવેલું છે. દવા ઉદ્યોગ અને રંગ રસાયણ ઉદ્યોગ માટે પ્રખ્યાત એક કારખાનું આવેલું છે જેનું નામ છે અતુલ રંગ રસાયણનું કારખાનું. તો પ્રશ્ન થશે સાહેબ આ કારખાનું બંધાવનાર કોણ હતા? તો નામ ખાસ મિત્રો આપણે યાદ રાખવાનું છે. એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે કે અતુલ રંગ રસાયણનું કારખાનું કોના દ્વારા બનાવવામાં આવેલું છે? તો યાદ રાખીશું આપણે કે કસ્તુરભાઈ લાલભાઈ પટેલ, કસ્તુરભાઈ લાલભાઈ પટેલ એના દ્વારા વર્ષ 1952 માં. ક્યારે? વર્ષ 1952 માં આ અતુલ રંગ રસાયણનું કારખાનું છે બનાવવામાં આવેલું હતું. ઓકે, અને યાદ રાખીશું કે ભાઈ ઉદ્યોગના પ્રમાણમાં વધારો હોવાથી વલસાડ જિલ્લો છે એ રંગ રસાયણનું કારખાનું ધરાવે છે અને એના કારણે છે એ પ્રદૂષિત થવાના કારણે, રંગ રસાયણનું કારખાનું હોવાના કારણે વલસાડ જિલ્લાને થર્મોપોલીના જિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઈ થર્મોપોલીના જિલ્લા તરીકે કયો જિલ્લો ઓળખાય છે? થર્મોપોલીનો જિલ્લો. કયો જિલ્લો ઓળખાય છે? વલસાડ જિલ્લો ઓળખાય છે. કયો જિલ્લો ઓળખાય છે? વલસાડ જિલ્લો ઓળખાય છે. ઓકે, તો વાપીમાંથી આટલી વસ્તુ મિત્રો આપણે યાદ રાખવાની છે કે ભાઈ ગુજરાતની ઔદ્યોગિક નગરી તો કે વાપી છે. વાપી કઈ નદીના કિનારે આવેલું છે? દમણગંગા નદીના કિનારે આવેલું છે. દમણગંગા નદી વાપીની આજુબાજુના જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એના કચરાના કારણે પ્રદૂષિત થયેલી છે, એને ગુલાબીલાલ અને ઘોડાપુર તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ વાપીની અંદર એક રંગ રસાયણનું અને દવા બનાવતું કારખાનું આવેલું છે જે અતુલ રંગ રસાયણનું કારખાનું છે, કે જેનું નિર્માણ વર્ષ 1952 માં કસ્તુરભાઈ લાલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલું હતું. સાથે સાથે
औद्योगिक वसाहत पण वापी छे, एटले के इंडस्ट्रियल टाउनशिप छे, पण ए पण कोण छे तो क्यूं स्तर छे तो के वापी छे, बराबर। अने वापी नी अंदर छे एक खास करीने वलसाड जिला नी अंदर वापी नी अंदर रंग रसायण नो उद्योग विकसेलो छे, एटला माटे छे आपणे वलसाड जिला ने થર્મોપોલીના જિલ્લા તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર। તો આ બાબત પણ ખાસ મિત્રો તમારી યાદે રાખવાની છે। એના પછી આગળ વધું છું તો પછી આવે છે મિત્રો ઉમરગામ, બરાબર। એના પછી કયું આવે છે મિત્રો તો કે ઉમરગામ, બરાબર। એના પછી મિત્રો આવે છે ઉમરગામ, તો ઉમરગામ વિશે આપણે ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલા તો એ પ્રશ્ન થાય આપણને કે ઉમરગામ જે છે એ તાલુકો છે, આવેલો છે ક્યાં, તો ખાસ મિત્રો યાદ રાખવાનું છે ઉમરગામ તાલુકો છે એ વલસાડ જિલ્લાની અંદર આવેલો છે, દરિયા કિનારાની સરહદ પણ ધરાવે છે, એટલે મહત્વના બંદર તરીકે પણ એ કાર્યરત છે, બરાબર। તો ખાસ યાદ રાખીશું ઉમરગામ તાલુકો કયા જિલ્લામાં આવેલો, વલસાડ જિલ્લાની અંદર આવેલો। એની એક ખાસ અને મહત્વની વિશેષતા આપણે યાદ રાખીશું કે ગુજરાત રાજ્યમાં સૌથી દક્ષિણે આવેલો તાલુકો, ગુજરાત રાજ્યમાં સૌથી દક્ષિણે આવેલો તાલુકો કયો છે, ઉમરગામ તાલુકો છે। ખાસ યાદ રાખીશું કે સૌથી દક્ષિણે આવેલો તાલુકો, ભાઈ ગુજરાત રાજ્યની અંદર સૌથી દક્ષિણે આવેલો તાલુકો કયો છે, તો ઉમરગામ તાલુકો છે। આ મહત્વપૂર્ણ બાબત છે, ખાસ યાદ રાખીશું। જો બે ક્વેશ્ચન અહીંથી યાદ રાખવાના, ગુજરાત રાજ્યના સૌથી દક્ષિણમાં છેલ્લે આવેલો જિલ્લો કયો છે, વલસાડ જિલ્લો છે। ગુજરાત રાજ્યમાં વલસાડ જિલ્લામાં સૌથી છેલ્લે આવેલો તાલુકો કયો છે, તો ઉમરગામ તાલુકો છે, અને પોતે દરિયાઈ સરહદ પણ ધરાવે છે, એટલે બંદર તરીકે પણ છે એનો ઉપયોગ કરવામાં આવે છે। પહેલી વસ્તુ મહત્વની આ યાદ રાખવાની છે। સાથે સાથે મિત્રો આપણે એ પણ યાદ રાખીશું કે વિધાનસભાની છેલ્લી સીટ, કે ભાઈ ગુજરાત વિધાનસભામાં છે એ કુલ 182 સીટો છે, આ 182 સીટમાંથી જે છેલ્લી સીટ છે એટલે કે 182મી સીટ છે એ ઉમરગામ તાલુકાની છે। આ વસ્તુ પણ ખાસ યાદ રાખીશું। હજી એક વખત રિપીટ કરી દઉં કે ભાઈ ગુજરાત વિધાનસભાની સીટ કેટલી છે, ગુજરાત વિધાનસભા ની સીટ કેટલી છે, કે સીટ છે મિત્રો 182, કેટલી છે 182 છે। આ 182 માંથી પ્રથમ સીટ કઈ છે, ભાઈ 182 માંથી પ્રથમ સીટ કઈ છે, તો યાદ રાખીશું આપણે અબડાસા, બરાબર। અબડાસા તાલુકો જે કચ્છ જિલ્લાની અંદર આવેલ છે, કયા જિલ્લામાં આવેલ છે, કચ્છ જિલ્લામાં આવે છે, અને વિધાનસભાની છેલ્લી સીટ, વિધાનસભાની છેલ્લી સીટ કઈ છે, તો યાદ રાખીશું ઉમરગામ, કે જે કયા જિલ્લામાં આવેલ છે, વલસાડ જિલ્લામાં આવેલ છે, ઓકે। તો યાદ શું રાખવાનું છે, મહત્વની અને અગત્યની વસ્તુ એ યાદ રાખવાની છે કે ભાઈ ગુજરાત વિધાનસભાની કુલ 182 સીટ છે, આમાંથી પ્રથમ સીટ કઈ હતી, તો કચ્છ જિલ્લાનું અબડાસા, અને અંતિમ સીટ એટલે કે 182મી સીટ કઈ છે, તો યાદ રાખીશું વિધાનસભાની છેલ્લી સીટ એટલે કે 182મી સીટ ઉમરગામ હતી, કઈ હતી, ઉમરગામ, ઓકે। ખાસ આ વસ્તુ આપણે યાદ રાખવાની છે। સાથે સાથે ઉમરગામ જે છે મિત્રો એ રેલવે સ્ટેશન, ભાઈ ઉમરગામ રેલવે સ્ટેશન છે એ ગુજરાત રાજ્યમાં સૌથી છેલ્લે, સૌથી દક્ષિણમાં આવેલું રેલવે સ્ટેશન છે, તો એ પણ આપણે યાદ રાખીશું કે ભાઈ સૌથી દક્ષિણે આવેલ રેલવે સ્ટેશન કયું છે, તો કે ઉમરગામ રેલવે સ્ટેશન છે, ઉમરગામ રેલવે સ્ટેશન છે। ભાઈ ગુજરાત રાજ્યમાં સૌથી દક્ષિણમાં છેલ્લે આવેલું રેલવે સ્ટેશન કયું છે, તો ઉમરગામ રેલવે સ્ટેશન છે। છેલ્લે આવેલી વસ્તુમાં મિત્રો કેટલું યાદ રાખવાનું છે, ગુજરાત રાજ્યમાં દક્ષિણમાં આવેલો સૌથી છેલ્લો જિલ્લો વલસાડ જિલ્લો છે, ગુજરાત રાજ્યમાં દક્ષિણમાં આવેલો સૌથી છેલ્લો તાલુકો ઉમરગામ તાલુકો છે, ગુજરાત રાજ્યમાં સૌથી છેલ્લે દક્ષિણમાં આવેલું રેલવે સ્ટેશન કયું છે, તો ઉમરગામ રેલવે સ્ટેશન છે। કયું રેલવે સ્ટેશન છે, ઉમરગામ રેલવે સ્ટેશન છે। સાથે સાથે આ વલસાડ જિલ્લાનું ઉમરગામ છે એ ફિલ્મ ઉદ્યોગના ક્ષેત્રમાં પણ વિકાસ પામેલું છે, ફિલ્મ ઉદ્યોગના ક્ષેત્રમાં પણ વિકાસ પામેલું છે, બરાબર। એની આજુબાજુનો જે પર્યટન સ્થળ તરીકે વિકસિત થયેલો જે વિસ્તાર છે, દરિયાનો જે સરહદી વિસ્તાર છે, જેના કારણે પર્યટન ઉદ્યોગ તરીકે તો વિકાસ પામેલું જ છે, પણ સાથે સાથે ફિલ્મ ઉદ્યોગના શૂટિંગનો વિકાસ પણ ત્યાં થયેલો છે। મિત્રો યાદ રાખીશું કે એક ફિલ્મ સ્ટુડિયો છે એ ઉમરગામની અંદર આવેલો છે, એક્ઝામની અંદર આપણને પૂછી લીધેલું છે એ ફિલ્મ સ્ટુડિયોનું નામ શું છે, તો વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો। ભાઈ વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો છે એ ગુજરાત રાજ્યના કયા તાલુકામાં આવેલ છે, તો ઉમરગામ તાલુકામાં અને વલસાડ જિલ્લામાં આવેલ છે, કયા જિલ્લામાં આવેલ છે, વલસાડ જિલ્લામાં આવેલ છે। મિત્રો આ વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો છે એની અંદર જ રામાનંદ સાગરે છે એ રામાયણનું શૂટિંગ કરેલું હતું, આ પણ યાદ રાખીશું, બરાબર। વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો છે
ત્યાં જ રામાયણનું શૂટિંગ થયેલું હતું. આ રામાયણ કઈ તો કોરોના સમયે લોકડાઉન સમયે છે મિત્રો, આપણે દૂરદર્શન ઉપર ફરી વખત જેને પુનઃ પ્રસારિત કરવામાં આવેલી હતી એ રામાયણ કે જે રામાનંદ સાગર દ્વારા લખવામાં આવેલી છે. તો એમનું શૂટિંગ રામાનંદ સાગરજીએ ક્યાં કરેલું હતું? તો યાદ રાખીશું ઉમરગામ તાલુકામાં આવેલા વૃંદાવન ફિલ્મ સ્ટુડિયોની અંદર કરેલું હતું. સાથે સાથે વલસાડ જિલ્લામાંથી પસાર થતી ખળખળ 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 પસાર થતી એક નદી છે મિત્રો, અંબિકા નદી છે. અને આ અંબિકા નદી ઉપર ઉમરગામ નજીક એક ડેમ આવેલો છે, એ ડેમનું નામ છે મધર ઇન્ડિયા ડેમ. કયો ડેમ છે? મધર ઇન્ડિયા ડેમ છે. ઓકે, ખાસ એ પણ યાદ રાખીશું મધર ઇન્ડિયા ડેમ છે કઈ નદી ઉપર? અંબિકા નદી ઉપર આવેલો છે. કઈ નદી ઉપર આવેલો છે? અંબિકા નદી ઉપર આવેલો છે. ઓકે, તો આ વસ્તુ ખાસ મિત્રો આપણે યાદ રાખવાની છે. ફરી એક વખત ઉમરગામ છે એને આપણે રિવિઝન કરી લઈએ કે ભાઈ ઉમરગામ છે શું છે? તો કે તાલુકો છે, સાથે સાથે દરિયાઈ સરહદ ધરાવે છે, એટલે બંદર તરીકે પણ ધીમા ધોરણે છે વિકસિત થઈ રહેલું છે. વિધાનસભાની સૌથી છેલ્લી સીટ એ કઈ છે? તો કે ઉમરગામ છે. તો પ્રથમ સીટ કઈ છે? તો કે અબડાસા, જે કચ્છ જિલ્લામાં આવેલ છે. ગુજરાત વિધાનસભાની કુલ સીટો કેટલી છે? તો 182 સીટો છે. સૌથી દક્ષિણે આવેલું રેલવે સ્ટેશન કયું છે? તો ઉમરગામ રેલવે સ્ટેશન છે. ઉમરગામ છે એ ફિલ્મ શૂટિંગના ઉદ્યોગના ક્ષેત્રે પણ વિકાસ પામેલું છે. એટલા માટે છે મિત્રો ત્યાં એક સ્ટુડિયો આવેલો છે, વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો. આ વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો આવેલો છે ક્યાં? વલસાડની અંદર. આ વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો છે એની અંદર રામાયણનું શૂટિંગ કરવામાં આવેલું હતું, જે રામાનંદ સાગર નિર્મિત હતી. એનું શૂટિંગ ક્યાં કરવામાં આવેલું હતું? વૃંદાવન ફિલ્મ સ્ટુડિયોમાં. વલસાડ જિલ્લામાંથી પસાર થતી એક નદી એટલે કે અંબિકા નદી છે. આ અંબિકા નદી પાસે, આ અંબિકા નદી ઉપર ઉમરગામ પાસે છે એક ડેમ બનાવવામાં આવેલો છે, એ છે મધર ઇન્ડિયા ડેમ. અને સૌથી દક્ષિણમાં આવેલો તાલુકો કયો છે? તો વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકો છે. ભાઈ આટલી વસ્તુ ડન છે, ભાઈ બધા મિત્રોને આટલી વસ્તુ ડન. ચાલો એનાથી થોડોક આગળ વધુ છું. આ ધવલભાઈ રાઠોડ વાઈફાઈ ગામ તિદ્રા એ પણ આવશે. ભાઈ પ્રથમ વાઈફાઈ ગામ, ગુજરાતનું પ્રથમ વાઈફાઈ ગામ કયું છે? તો કે તિદ્રા છે. કયું છે? તિદ્રા. હમણાં આપણે એને ચર્ચામાં લેવાના જ છે. તિદ્રા છે, તિથલ છે, બરાબર. આ બધા સ્થળો, સંજાણ છે, ઉદવાડા છે, આ બધા સ્થળોને આપણે ચર્ચામાં લેવાના છે. ઓકે, આટલી વસ્તુ ડન છે. તો અહીંયાથી મિત્રો આગળ વધું છું, અહીંયાથી મિત્રો આગળ વધું છું. તો એના પછી આપણે તો ખાસ કરીને મિત્રો એક બીજી સરસ મજાની મહત્વની ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવાની છે કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો છે એ ટેટ 1-2 એની પ્રિપેરેશન કરી રહ્યા છે, તો આઈસી રાજકોટ દ્વારા છે મિત્રો એવો પ્રયત્ન કરવામાં આવેલો છે, તમારા માટે ઉપયોગી થાય એવું આયોજન કરવામાં આવેલું છે કે ટેટ 1-2 ની લાઈવ બેચ આપણે આઈસી ઓનલાઈન એપ્લિકેશન ઉપર લાવેલા છીએ. અને એના ડેમો લેક્ચર છે મિત્રો એ વર્તમાન સમયમાં ગઈકાલથી જે આપણે શરૂ કરેલા છે, ગઈકાલે 4 વાગે છે એ મૌલિક સર દ્વારા તમને બંધારણનો અભ્યાસ કરાવવામાં આવેલો હતો. તો એવી જ રીતે મિત્રો ડેમો લેક્ચર નંબર 2, ડેમો લેક્ચર નંબર 2 છે જે આજે એટલે કે બુધવારે 9 તારીખે 4 વાગે યુટ્યુબમાં લાઈવ છે. ક્યાં લાઈવ છે? યુટ્યુબમાં લાઈવ છે. અને લેક્ચર કોણ લેવાનું છે? તો અભિમન્યુ સર, જે શિક્ષણના સિદ્ધાંતો ઉપર મિત્રો આજે લેક્ચર લેવાના છે. ઓકે, તો 4 વાગે છે મિત્રો, આ લેક્ચરની અંદર જોઈન થવાનું ભૂલવાનું નથી. એના પછી મિત્રો આગળ કન્ટિન્યુ કરું તો પછીનું સ્થળ આવે છે ઉદવાડા, બરાબર. ઉદવાડા આવે ને મિત્રો એટલે સૌથી પહેલા તો આપણને એ જ વસ્તુ ખબર હોવી જોઈએ કે ઉદવાડા છે એ ગુજરાત રાજ્યમાં પારસીઓના કાશી તરીકે ઓળખાય છે, બરાબર. આ વસ્તુ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ઉદવાડા છે એ પારસીઓનું કાશી તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ ઉદવાડા છે એને શેના નામ તરીકે ઓળખવામાં આવે છે? તો કે પારસીઓના કાશી તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું સ્થળ ઓળખાય છે? તો ઉદવાડા ઓળખાય છે. આ ઉદવાડા છે મિત્રો કઈ નદીના કિનારે આવેલું? તો એ પણ ખાસ યાદ રાખીશું આપણે, કોલક નદીના કિનારે આવેલું. કઈ નદીના કિનારે આવેલું? કોલક નદીના કિનારે આવેલું. અગાઉ આપણે જોયું કે ભાઈ વલસાડ કઈ નદીના કિનારે આવેલું છે? તો કે ઓરંગા નદીના કિનારે આવેલું છે. ત્યારબાદ વાપી કઈ નદીના કિનારે આવેલું છે? તો દમણગંગા નદીના કિનારે આવેલું છે. તો આ ઉદવાડા છે કઈ નદીના કિનારે આવેલું છે? તો કોલક નદીના કિનારે આવેલું છે. અને આ કોલક નદી એ છે કે કોલક નદીમાં છે મિત્રો આપણને સાચા મોતી આપતી, સાચા મોતી આપતી માછલી જોવા મળે છે. અને એ માછલીનું નામ શું છે? તો કે કાલો માછલી છે. આ પણ એક્ઝામ ની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, બરાબર. સાચા મોતી આપતી કાલો માછલી આપણને કઈ નદીમાં જોવા મળે છે? તો કોલક નદીની અંદર જોવા મળે છે. આ કોલક નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો ઉદવાડા આવેલું છે.
ઉદવાડાને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? પારસીઓના કાશી તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન થાય, સાહેબ પારસીઓના કાશી તરીકે એને શા માટે ઓળખવામાં આવે છે? શા માટે એને પારસીઓના કાશી તરીકે ઓળખવામાં આવે છે? તો ખાસ મિત્રો, હમણાં આપણે થોડા સમય પછી જ જોવાનું છે, બરાબર આગળની સ્લાઇડોમાં જ આપણે જોવાનું છે કે એક બંદર છે મિત્રો, સંજાણ બંદર, કે જ્યાંથી ઈરાનથી છે પારસી લોકો આવેલા હતા. બરાબર, આપણા ભારતની અંદર ઈરાનથી 1100 વર્ષ પૂર્વે છે એ પારસી લોકો છે આપણા ગુજરાતની અંદર વસવાટ કરવા માટે આવેલા હતા. પોતાના ધર્મના રક્ષણ માટે છે, બચાવ માટે છે એ ઈરાનથી છે એ પારસી લોકો ક્યાં આવે છે? ગુજરાતની અંદર આવે છે. બરાબર, સૌથી પહેલા મિત્રો એવું બનતું હોય છે કે દીવ જેવા પ્રદેશની અંદર એ બંદર ઉપર ઉતરે છે, પણ ત્યાં એમને જે છે સ્થાન આપવામાં આવતું નથી. ત્યારબાદ એ લોકો ક્યાં આવે છે? તો કે સંજાણ બંદરે આવે છે. અને આ સંજાણ બંદરે તત્કાલીન સમયગાળામાં છે એ જાદી રાણાનું શાસન હોય છે, અને આ જાદી રાણા છે એ એમને પ્રવેશ ક્યાં આપે છે? તો કે ગુજરાતની અંદર પ્રવેશ આપે છે. અને એ લોકો જે છે સંજાણ બંદરે ઉતરેલા હતા. સંજાણ બંદરે ઉતર્યા હતા મિત્રો, એ સમયગાળા દરમિયાન એ પોતાની સાથે છે એ આતશેબ બહેરામ લાવેલા હતા. મિત્રો, એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે આતશેબ બહેરામ શું છે? તો ખાસ યાદ રાખીશું, આ આતશેબ બહેરામ છે ને મિત્રો, એક પવિત્ર અગ્નિ છે. શું છે? પવિત્ર અગ્નિ. આ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે ભાઈ આતશેબ બહેરામ શું છે? તો કે પવિત્ર અગ્નિ છે. તો ઈરાનથી આવેલા પારસી લોકો છે જે સંજાણ બંદરે ઉતરે છે, જાદી રાણા જેમને ગુજરાતની અંદર પ્રવેશવા માટે આવકારો આપે છે, પરવાનગી આપે છે, પરવાનો આપે છે, એ પારસી લોકો પોતાની સાથે આતશેબ બહેરામ લાવેલા હતા. એટલે કે પવિત્ર અગ્નિ, પ્રજ્વલિત પવિત્ર અગ્નિ લઈને આવેલા હતા. અને આ પવિત્ર અગ્નિ છે એમને એને પ્રસ્થાપિત ક્યાં કરેલ હતા? તો કે ઉદવાડામાં. કઈ જગ્યાએ પ્રસ્થાપિત કરેલ હતા? ઉદવાડામાં. બરાબર, અને ત્યાં પારસી અગિયારી છે મિત્રો, એનું રચના છે મિત્રો કરવામાં આવેલી હતી. એટલે પ્રશ્ન થશે, પારસી અગિયારી એટલે શું? તો ખાસ મિત્રો, આપણે જેમ હિન્દુ ધર્મના લોકો મંદિરમાં જાય છે, ઇસ્લામ ધર્મ સાથે સંકળાયેલા લોકો મસ્જિદની અંદર જાય છે, જૈન લોકો દેરાસરમાં જાય છે, તો એવી રીતે છે એ પારસીઓનું મંદિર, પારસીઓનું મંદિર એને શું કહેવાય મિત્રો? અગિયારી કહેવાય. શું કહેવાય? અગિયારી કહેવાય. તો આવી રીતે આ ઉદવાડામાં છે એ પારસી અગિયારીનું નિર્માણ થાય છે, અને આતશેબ બહેરામ છે એને પ્રસ્થાપિત કરવામાં આવે છે. એટલા માટે છે ને મિત્રો, આ ઉદવાડાને પારસીઓનું તીર્થધામ તરીકે પણ ઓળખવામાં આવે છે, પારસીઓના તીર્થધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઈ, પારસીઓના તીર્થધામ તરીકે કોને ઓળખવામાં આવે છે? ઉદવાડાને ઓળખવામાં આવે છે. ક્લિયર? આટલી વસ્તુ ડન છે ભાઈ. ફરી એક વખત જોઈ લઈએ. બરાબર, રિવેશમાં ગાડી હલશે, રિવેશમાં ગાડી હલશે. સરળતા ખાતર ક્યાંથી ગાડી હલવાની છે? રિવેશમાં ગાડી હલવાની છે. કઈ રીતે યાદ રાખવાનું છે કે ભાઈ ઉદવાડા છે એ કઈ નદીના કિનારે આવેલું છે? કોલક નદીના કિનારે આવેલું છે. આ કોલક નદીમાં છે એ સાચા મોતી આપતી માછલી એટલે કે કાલુ માછલી જોવા મળે છે. ઉદવાડા છે એ પારસીઓના કાશી તરીકે ઓળખવામાં આવે છે. તો શું કામ પારસીઓના કાશી તરીકે ઓળખવામાં આવે છે? તો ઈસવીસનના 1100 વર્ષ પૂર્વે, એટલે કે 1100 વર્ષ પૂર્વે છે એ ઈરાનથી આવેલા જે પારસી લોકો છે એ સંજાણ બંદરે ઉતરે છે, જાદીરાણા પાસેથી પરવાનો લઈને એ સંજાણ બંદરે ઉતરે છે, અને પોતાની સાથે આતશેબ બહેરામ લઈને આવેલા હોય છે. તો આતશેબ બહેરામ શું છે? તો કે એક પવિત્ર અગ્નિ છે, અને આ પવિત્ર અગ્નિ જે પ્રજ્વલિત છે એને પ્રસ્થાપિત ક્યાં કરવામાં આવે છે? તો વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે. અને ઉદવાડા ખાતે છે પારસીઓનું એક મંદિર એટલે કે અગિયારી છે એનું નિર્માણ કાર્ય થાય છે, અને આ પ્રજ્વલિત થયેલો આતશેબ બહેરામ પવિત્ર અગ્નિ એ પ્રસ્થાપિત ક્યાં કરવામાં આવે છે? પારસી અગિયારી ઉદવાડા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવે છે. એટલા માટે એમને છે એ પારસીઓના મુખ્ય તીર્થધામ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે ઉદવાડાને પારસીઓના કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. ઓકે, ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો. 149 જણા લાઈક લાઈવ હોય અને 150 સુધી લાઈક નથી પહોંચેલી, 150 પ્લસ લાઈક કરવાની છે મિત્રો. જો મોજ આવતી હોય, માહિતી તમને સમજાતી હોય, યાદ રહી જતું હોય તો 150 ઉપર લાઈક તો મિત્રો કરવાની છે. બરાબર, આટલી લાઈક તો છે મિત્રો કરવાની જ છે. આમાં જરાય ચકાસ તમારે, કચાસ તમારે રાખવાની નથી. ઓકે, એના પછી મિત્રો વાત કરીએ તો તિથલ. ભાઈ, તિથલ છે કયા જિલ્લાની અંદર આવેલું છે? વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. આ તિથલની અંદર મિત્રો આપણે ત્રણ વસ્તુ મહત્વની છે એ યાદ રાખવાની છે. બરાબર, તિથલની અંદર ત્રણ વસ્તુ મહત્વની યાદ રાખવાની છે. પહેલું શું? તો કે તિથલને દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે, એટલે કે ભવ્યથી ભવ્ય શું છે? તો કે દરિયા કિનારો છે. ભાઈ, તિથલ જે છે એ દરિયા કિનારો પ્રખ્યાત છે.
તિથલમાં પ્રખ્યાત શું છે? તો કે દરિયા કિનારો છે. તિથલની અંદર મિત્રો બે મંદિરો આવેલા છે, અને આ બંને મંદિરો કયા કયા છે? તો એક છે મિત્રો સાંઈબાબાનું મંદિર, અને બીજું છે તુલજા ભવાનીનું મંદિર. આ બંને પ્રખ્યાત ક્યાંના છે? તો યાદ રાખીશું તિથલના. ભાઈ તિથલની અંદર ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. ભાઈ તિથલની અંદર પ્રખ્યાત શું છે? તો તિથલની અંદર પ્રખ્યાત છે મિત્રો એમનો દરિયા કિનારો. આમ ગુજરાત રાજ્યની વાત કરો તો ખાસ કરીને 15 જિલ્લાને દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે. તો એમાં વલસાડ જિલ્લો છે એમને પણ દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે. તો આ વલસાડ જિલ્લાનું જે તિથલ છે બરાબર, ત્યાંનું પ્રખ્યાત શું છે? તો કે એનો દરિયા કિનારો છે. ત્યાં બે મંદિરો આવેલા છે, એક છે તુલજા ભવાનીનું મંદિર અને બીજું છે સાંઈબાબાનું મંદિર. આ બંને મંદિર આવેલા છે ક્યાં? તો તિથલ ખાતે આવેલા છે. ઓકે, તો તિથલ માંથી મિત્રો આટલી વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ તિથલ નો દરિયા કિનારો પ્રખ્યાત છે, બે મંદિર આવેલા છે, તુલજા ભવાનીનું મંદિર છે, સાંઈબાબાનું મંદિર છે. ઓકે, આ બે મંદિર ક્યાંના પ્રખ્યાત છે? તો કે તિથલના પ્રખ્યાત છે. ક્યાંના પ્રખ્યાત છે? તો કે ભાઈ તિથલના પ્રખ્યાત છે. આટલી વસ્તુ ડન. તો એના તરફ આગળ વધીએ છીએ, એના તરફ આપણે આગળ વધીએ છીએ. તો પછી છે મિત્રો ધરમપુર. બરાબર, આ ધરમપુર છે એના વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ ધરમપુર શું છે. તો ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાની અંદર આવેલો તાલુકો છે. તો ખાસ મિત્રો યાદ અહીંયા શું રાખવાનું છે કે ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? તો ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વરસાદ ધરમપુર ખાતે પડે છે. ભાઈ ગુજરાતનો સૌથી વધુ વરસાદ છે ક્યાં પડે છે? તો કે ધરમપુર ખાતે પડે છે. આ ધરમપુર ખાતે છે મિત્રો એક મ્યુઝિયમ પણ આવેલું છે. એ મ્યુઝિયમનું નામ શું છે? તો લેડી વિલ્સન મ્યુઝિયમ. ભાઈ લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો વલસાડ જિલ્લામાં આવેલું છે. વલસાડ જિલ્લામાં કયા સ્થળે આવેલું છે? તો ધરમપુર ખાતે આવેલું છે. ખાસ યાદ રાખવાનું છે, બે વસ્તુ યાદ રાખવાની કે ભાઈ ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? ધરમપુર ખાતે પડે છે. ભાઈ ગુજરાત રાજ્યની અંદર લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ધરમપુર વલસાડ ખાતે આવેલું છે. આ ઉપરાંત ધરમપુરની અંદર છે મિત્રો એક આશ્રમ આવેલો છે જે નંદીગ્રામ આશ્રમ તરીકે ઓળખાય છે. અને આ નંદીગ્રામ આશ્રમ છે એ કોના દ્વારા બનાવવામાં આવેલો છે? તો ગોંડલની અંદર જન્મેલા મકરંદ દવે દ્વારા બનાવવામાં આવેલો છે. ખાસ યાદ રાખીશું મકરંદ દવે. તો મકરંદ દવેનો નંદીગ્રામ આશ્રમ છે એ ક્યાં આવેલો છે? તો યાદ રાખીશું ધરમપુર વલસાડ ખાતે આવેલો છે. બરાબર, ફરી એક વખત મિત્રો આપણે જોઈ લઈએ કે ભાઈ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? તો કે ધરમપુર ખાતે પડે છે. તો એ પણ યાદ રાખવાનું, ગુજરાત રાજ્યનો સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે? તો કચ્છ જિલ્લામાં પડે છે. કયા જિલ્લામાં પડે છે? કચ્છ જિલ્લામાં. ગુજરાતનો સૌથી વધારે વરસાદ? તો કે ધરમપુર વલસાડ ખાતે પડે છે. ભાઈ ધરમપુર ખાતે એક મ્યુઝિયમ આવેલું છે, મ્યુઝિયમનું નામ શું છે? તો લેડી વિલ્સન મ્યુઝિયમ છે. અને આ ધરમપુર છે ત્યાં એક આશ્રમ આવેલો છે નંદીગ્રામ આશ્રમ. અને આ નંદીગ્રામ આશ્રમ છે એનું નિર્માણ કોણે કરાવેલું છે? મકરંદ દવે કરાવેલું છે. કોણે કરાવેલું છે? મકરંદ દવે કરાવેલું છે. આ ઉપરાંત ધરમપુરની અંદર છે એ ભાવ ભાવેશ્વરી મંદિર પણ આવેલું છે. બરાબર, ભાવ ભાવેશ્વરી મંદિર પણ આવેલું છે. ઓકે, તો ખાસ આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. ફરી એક વખત આપણે ધરમપુર માંથી જોઈ લઈએ કે ભાઈ ગુજરાતનો સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? તો કે ધરમપુરમાં પડે છે. લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો એ પણ ધરમપુરમાં આવેલું છે. નંદીગ્રામ આશ્રમ કે જે મકરંદ દવે દ્વારા પ્રસ્થાપિત એટલે કે સ્થાપિત કરવામાં આવેલો છે ક્યાં આવેલો છે? તો કે ધરમપુરની અંદર. સાથે સાથે ભાવ ભાવેશ્વરી મંદિર ક્યાં આવેલું છે? તો કે ધરમપુરની અંદર આવેલું છે. ઓકે, આટલી વસ્તુ ડન છે. મહત્વની ત્રણ વસ્તુ આમાંથી યાદ રાખવાની છે. બરાબર, આ ત્રણ વસ્તુ મહત્વની આપણે યાદ રાખવાની છે. ભાઈ ગુજરાતનો સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? ધરમપુર ખાતે પડે છે. ધરમપુરમાં એક મ્યુઝિયમ આવેલું છે, લેડી વિલ્સન મ્યુઝિયમ. સાથે સાથે એ પણ યાદ રાખીશું કે ભાઈ મકરંદ દવે સ્થાપિત જે નંદીગ્રામ આશ્રમ છે ક્યાં આવેલો છે? ધરમપુર ખાતે આવેલો છે. ઓકે, તો આટલી વસ્તુ આપણે ધરમપુરમાંથી યાદ રાખવાની છે. બરાબર, એક્ઝામની અંદર પૂછાઈ શકે, અગત્યની છે, મહત્વની છે, એ ત્રણે ત્રણ બાબતો આપણે આટલી યાદ રાખવાની છે. એના પછી મિત્રો આગળ કન્ટિન્યુ કરું છું. તો પછી આવે છે કપરાડા. બરાબર, તો ખાસ મિત્રો બે સ્થળ આપણે યાદ રાખવાના છે. સૌથી વધારે વરસાદના કેટલા? તો કે બે સ્થળ આપણે યાદ રાખવાના છે. એક છે ધરમપુર અને બીજું છે કપરાડા. અને આ કપરાડા છે મિત્રો ત્યાં પણ વધારે વરસાદ પડે છે. બરાબર, જે ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કપરાડા છે મિત્રો એને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખીશું મિત્રો આપણે કે ભાઈ કપરાડા છે એને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ ગુજરાતનું કયું સ્થળ?
ગુજરાતનું કયું સ્થળ ચેરાપુંજી તરીકે ઓળખાય છે? તો યાદ રાખીશું આપણે કપરાડા. બરાબર, સૌથી વધારે વરસાદ તો કે વલસાડ જિલ્લાની અંદર ધરમપુર ખાતે પડે છે. કપરાડા છે એને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે એ પણ યાદ રાખીશું કે રાજ્ય સરકાર દ્વારા સાંસ્કૃતિક વનોની જે રચના કરવામાં આવે છે તો એવા સાંસ્કૃતિક વન સમૂહ જે આમ્રવન છે, આમ્રવન છે એ પણ ક્યાં આવેલું છે? કપરાડા તાલુકામાં આવેલું છે. આમ્રવન ક્યાં આવેલું છે ભાઈ? તો કે કપરાડા તાલુકાની અંદર આવેલું છે. કે ભાઈ ગુજરાતના ચેરાપુંજી તરીકે કયું સ્થળ ઓળખાય છે? કપરાડા ઓળખાય છે. સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? ધરમપુર ખાતે પડે છે. આ ઉપરાંત કપરાડા ખાતે છે એક સરસ મજાનું વન છે એની રચના કરવામાં આવેલી છે. બરાબર, બાલાચોથી ગામ છે કે જે કપરાડા તાલુકામાં આવેલું છે વલસાડ જિલ્લામાં, ત્યાં એક વનની રચના કરવામાં આવેલી છે અને એ વન કયું છે? તો કે આમ્રવન છે. કયું વન છે મિત્રો? આમ્રવન છે. તો આ પણ ખાસ આપણે યાદ રાખવાનું છે. કપરાડામાંથી શું યાદ રાખીશું? કે ભાઈ ગુજરાતના ચેરાપુંજી તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો વલસાડ જિલ્લાની અંદર આવેલું કપરાડા ઓળખાય છે. એનાથી મિત્રો આગળ વધીએ તો આમ્રવન વિશે માહિતી મેળવીએ. હમણાં જ મેં તમને ચર્ચા કરી કે ભાઈ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે સાંસ્કૃતિક વનની સ્થાપના કરવામાં આવે છે. બરાબર, સૌ પ્રથમ વખત છે ગાંધીનગર જિલ્લાનું પુનિત વન બનાવવામાં આવેલું. બરાબર, તો ખાસ મિત્રો યાદ રાખીશું કે ભાઈ વલસાડ જિલ્લાની અંદર પણ રાજ્ય સરકાર દ્વારા એક સાંસ્કૃતિક વન છે એનું નિર્માણ કરવામાં આવેલું અને આ સાંસ્કૃતિક વનનું નામ શું છે? તો કે આમ્રવન છે. શું છે? આમ્રવન. તો ભાઈ આમ્રવન આવેલું છે ક્યાં? તો એ પણ યાદ રાખીએ આપણે કે ભાઈ વલસાડ જિલ્લાની અંદર આવેલું છે, કપરાડા તાલુકાની અંદર આવેલું છે અને બાલાચોથી ખાતે આવેલું છે. બરાબર, આમ્રવન ક્યાં આવેલું છે? જિલ્લો પૂછાય તો વલસાડ, તાલુકો પૂછાય તો કપરાડા. મિત્રો એક્ઝામ ની અંદર, હવેની એક્ઝામ ની અંદર તાલુકા પણ પૂછાય છે કે કયું સ્થળ કયા તાલુકામાં આવેલું છે. તો આમ્રવન છે એ કપરાડા તાલુકાની અંદર આવેલું છે, બાલાચોથી ખાતે આવેલું છે. આ વનનું નિર્માણ ક્યારે કરવામાં આવેલું હતું? તો 2016 કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખીશું, વર્ષ 2016 એમનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું હતું. અને આમ્રવન છે એનો વિસ્તાર કેટલો છે? કે 5 હેક્ટર જેટલો એનો વિસ્તાર છે. બરાબર, આ યાદ ન રહી તો કઈ વાંધો નહીં. બરાબર, આ યાદ ન રહી તો કઈ વાંધો નહીં. આ બે વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, કયા સ્થળે, કયા જિલ્લામાં, કયા તાલુકામાં અને ક્યારે નિર્માણ થયું એવો ક્વેશ્ચન આપણને પૂછી શકે. બરાબર, 5 હેક્ટર જમીન વિસ્તારમાં વિસ્તૃત થયેલું છે અને આમ્રવનની અંદર છે એ શું આવેલું છે? તો કે આંબાની ખેતી અંગે વૈજ્ઞાનિક પરિચય આપવામાં આવે છે, આંબા અંગેની માહિતી આપવામાં આવે છે અને વન કુટીર આવેલ છે, સાથે સાથે એક વન પણ આવેલ છે, આરોગ્ય વન. બરાબર, તો મહત્વનું શું છે મિત્રો? આ બે મુદ્દા મહત્વના છે આપણા માટે. એક આ મુદ્દો છે અને બીજો આ મુદ્દો છે કે ભાઈ આમ્રવન આવેલું છે ક્યાં? વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાલાચોથી ખાતે આવેલું છે, જેનું નિર્માણ વર્ષ 2016 કરવામાં આવેલું હતું. ક્યારે કરવામાં આવેલું હતું? વર્ષ 2016 કરવામાં આવેલું હતું. ઓકે, ચિંતનસિંહ શુભ સવાર. ચાલો એના પછી મિત્રો આગળ વધીએ. તો એના પછી આવે છે તિધરા. બરાબર, હમણાં કોઈ મિત્ર છે એ કોમેન્ટ લગાવતા હતા, સાહેબ તિધરા છે એ ગુજરાતનું પ્રથમ વાઈફાઈ ગામ છે. 100% સાચું છે ભાઈ, ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાની અંદર આવેલું તિધરા, આ તિધરા છે એ ગુજરાતનું પ્રથમ વાઈફાઈ ગામ છે. ખાસ યાદ રાખીશું કે ભાઈ ગુજરાતનું પ્રથમ વાઈફાઈ ગામ કયું છે? તો તિધરા છે. આ તિધરા ક્યાં જિલ્લાની અંદર આવે? તો વલસાડ જિલ્લાની અંદર આવે. ઓકે, તો ખાસ યાદ રાખવાનું છે ભાઈ તિધરા. તો ગુજરાતનું પ્રથમ વાઈફાઈ ગામ કયું છે ભાઈ? તો કે તિધરા છે. અને આ તિધરા કયા જિલ્લાની અંદર આવે છે? તો વલસાડ જિલ્લાની અંદર આવે છે. બરાબર, આ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે, તિધરા. બરાબર, અગાઉ આપણે જોઈ ગયા હતા તિથલ. અગાઉ આપણે શું જોઈ ગયા હતા મિત્રો? તિથલ જોઈ ગયા હતા, યાદ આવે છે? તિથલ અને તિધરા બંને એક સાથે આપણે યાદ રાખીશું. બરાબર, અગાઉ આપણે જે જોઈ ગયા હતા એ તિથલ હતું. બરાબર, તિથલ ની અંદર શું જોવા લાયક હતું? તો કે તિથલ જે છે એનું પ્રખ્યાત શું હતું? તો કે દરિયા કિનારો હતો. પ્રખ્યાત દરિયા કિનારો. બે મંદિર આપણે યાદ રાખ્યા હતા, એક મંદિર છે તુળજા ભવાની નું મંદિર. અને બીજું મંદિર છે સાંઈ બાબાનું મંદિર. જય સાંઈ બાબા, સાંઈ બાબાનું મંદિર છે. બરાબર, તો ખાસ તિથલ અને તિધરા બંને એક સાથે યાદ રાખીશું આપણે કે ભાઈ તિધરા છે તો પ્રથમ વાઈફાઈ ગામ છે. બરાબર, ગુજરાતનું પ્રથમ વાઈફાઈ ગામ છે. સાથે સાથે મિત્રો યાદ રાખીશું તિથલ, આ તિથલ છે એ પ્રખ્યાત દરિયા કિનારો ધરાવે છે, તુલજા ભવાનીનું મંદિર આવેલું છે અને સાંઈ બાબાનું મંદિર પણ ત્યાં આવેલું છે. ઓકે, તો યાદ રાખવાનું
કે ભાઈ ગુજરાતનું સૌ પ્રથમ વાઈફાઈ ગામ કયું છે તો તિધરા છે જે વલસાડ જિલ્લાની અંદર આવેલું છે ઓકે તો આ બાબત પણ ખાસ મિત્રો આપણે યાદ રાખવાની છે ક્લિયર ચાલો એના પછી આગળ વધીએ તો પછી છે મિત્રો પારનેરા પારનેરા બરાબર ખાસ મિત્રો યાદ રાખીશું આપણે કે ભાઈ પારનેરાની ટેકરીઓ આવેલી છે ક્યાં તો વલસાડ જિલ્લાની અંદર આવેલી છે ખાસ યાદ રાખવાનું આપણે કે ભાઈ પારનેરાની ટેકરીઓ આવેલી છે ક્યાં કે પારનેરાની ટેકરીઓ છે એ આવેલી છે વલસાડ જિલ્લાની અંદર ભાઈ પારનેરાની ટેકરીઓ આવેલી છે ક્યાં તો કે ભાઈ વલસાડ જિલ્લાની અંદર આવેલી છે આ પારનેરા ટેકરીઓ છે એનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે તો યાદ રાખીશું વિલ્સન છે બરાબર ખાસ યાદ રાખીશું વિલ્સન છે બરાબર મિત્રો એવું કહેવાય છે કે પારનેરા જે છે એની આજુબાજુનો જે વિસ્તાર છે ને એ કુદરતી બરાબર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે તો આ વસ્તુનો લાભ લઈને એમને હિલ સ્ટેશન તરીકે વિકસાવવાનો વિકાસ કરવાનો જે હેતુ છે ઉદ્દેશ્ય છે મિત્રો એ કોનો હતો તો કે ત્યાંના રાજા હતા જેનું નામ હતું વિજય દેવાજી શું નામ હતું વિજય દેવાજી ફરી એક વખત કહી દઉં કે પારનેરાની ટેકરીઓ આવેલી છે ક્યાં તો પારનેરાની ટેકરીઓ આવેલી છે મિત્રો વલસાડ જિલ્લાની અંદર આ પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે તો વિલ્સન છે સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે ભાઈ તો કે વિલ્સન છે આ વિલ્સન છે બરાબર અને ખાસ કરીને પારનેરાની જે ટેકરીઓ છે એના કુદરતી સૌંદર્યથી ભરપૂર નજારાને લઈને ત્યાંના રાજા બરાબર ત્યાંના રાજા કે જેનું નામ હતું વિજય દેવાજી આ વિજય દેવાજી છે એમને હિલ સ્ટેશન તરીકે વિકસાવવાનો પ્રયત્ન કર્યો અને હિલ સ્ટેશન તરીકે એમને વિકસાવ્યું પણ ખરું બરાબર આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારના ઉદ્ઘાટન માટે છે એ વિજય દેવાજી છે એ તત્કાલીન મુંબઈના જે ગવર્નર હતા એમને બોલાવેલા હતા જેનું નામ હતું ગવર્નર લેસ્લી વિલ્સન તો એના નામ ઉપરથી છે એ આ પારનેરાની ટેકરીઓ છે ને એનું સૌથી ઊંચામાં ઊંચું શિખર આ લેસ્લી વિલ્સન ના નામ ઉપરથી વિલ્સન રાખવામાં આવ્યું છે લેસ્લી વિલ્સન ના નામ ઉપરથી શું રાખવામાં આવ્યું છે તો કે વિલ્સન રાખવામાં આવ્યું છે તો આ બાબત પણ ખાસ મિત્રો તમારે ધ્યાને લેવાની છે બરાબર મહત્વનું શું છે તો કે પારનેરાની ટેકરીઓ આવેલી છે ક્યાં વલસાડ જિલ્લાની અંદર આવેલી છે પારનેરાની ટેકરીઓ છે એનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે તો સૌથી ઊંચામાં ઊંચું શિખર છે વિલ્સન બરાબર મુંબઈના ગવર્નરના નામ ઉપરથી છે લેસ્લી વિલ્સનના નામ ઉપરથી છે અને વિલ્સન નામ આપવામાં આવેલું છે આ પણ વસ્તુ યાદ રાખીશું અને સાથે સાથે મિત્રો તમે પરિચિત જ હશો કે સુરત છે એ શિવાજી દ્વારા બે વખત લૂંટાયેલું હતું ઈસવીસન 1664 માં અને ઈસવીસન 1670 માં આમ બે બે વખત સુરતને લૂંટનારા જે શિવાજી છે એમણે સુરત આક્રમણ સમયે વર્ષ 1664 માં સુરત આક્રમણ સમયે છે વર્ષ 1664 માં સુરત આક્રમણ સમયે શિવાજીએ રાતવાસો ક્યાં કરેલો હતો તો પારનેરાના ડુંગરમાં કરેલો હતો ખાસ યાદ રાખીશું આપણે પારનેરાના ડુંગરમાં કરેલો હતો ભાઈ શિવાજીએ સુરત કેટલી વાર લૂંટ્યું તો કે બે વખત લૂંટ્યું 1664 અને 1670 માં બરાબર તો સુરત લૂંટતી વખતે રાતવાસો છે મિત્રો રાતવાસો છે એ 1664 માં સુરત લૂંટતી વખતે શિવાજીએ રાતવાસો ક્યાં કરેલો હતો પારનેરાના ડુંગર વલસાડ જિલ્લા ખાતે કરેલો હતો ઓકે અને શિવાજીની સેના છે એ તાપી જિલ્લાના સોનગઢ ખાતેથી પસાર થયેલી હતી આ બંને વસ્તુ મિત્રો આપણે યાદ રાખવાની છે બરાબર આ બંને વસ્તુ યાદ રાખવાની છે અને ત્યાં છે મિત્રો એટલે કે પારનેરા ખાતે છે એ ભવાની માતાનું મંદિર પણ આવેલું છે બરાબર ભવાની માતાનું મંદિર પણ આવેલું છે અને એવું કહેવાય છે મિત્રો કે સુરત આક્રમણ સમયે છે શિવાજીએ છે ભવાની માતાની પૂજા પણ કરેલી હતી આ પારનેરા ખાતે એટલે પારનેરા ખાતે ભવાની માતાનું મંદિર પણ આવેલું છે અને પારનેરાની ટેકરીનું ઊંચામાં ઊંચું શિખર કયું છે તો કે વિલ્સન છે કયું છે મિત્રો વિલ્સન છે ઓકે અહીંયા સુધી ડન બધા મિત્રોને અહીંયા સુધી બધા મિત્રોને ડન ચલો અહીંયા સુધી ડન હોય તો આગળ વધું છું આટલું ક્લિયર બધા મિત્રોને ચલો બધા મિત્રોને આટલું ક્લિયર છે તો અહીંયાથી આગળ વધું છું ઓકે અશ્વિનભાઈ ચૌહાણ ઓકે રેડી ચલો ડન કોમલબેન ડન કહી રહ્યા છે ઓકે કિશોરભાઈ પણ ઓકે કહી રહ્યા છે વાહ ભાઈ વાહ ખૂબ સરસ ચલો ભાઈ મજા આવે છે ને બરાબર આનંદ આવે છે ને ભાઈ ભણવાનો બરાબર ભણવાનો આનંદ આવતો હોય
તો ફટાફટ 182 ને 200 એ પહોંચાડવાની છે. 182 લાઈક છે એને ક્યાં પહોંચાડવાની છે? 200 પ્લસ પહોંચાડવાની છે ભાઈ. મજા આવતી હોય તો જો, એમ થતું હોય સાહેબ આપણને જાણવા નથી મળતું, અથવા તો આપણને છે મજા નથી આવતી તો નહીં. જો મજા આવતી હોય મિત્રો તો લાઈક આપવાનું ચૂકવાનું નથી, બરાબર. અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ચૂકવાનું નથી, ઓકે. કેમ કે વલસાડ જિલ્લાને લગતી તમામ માહિતી આપણે આજના લેક્ચરની અંદર મેળવવાના છીએ, ઓકે. ચાલો, ઓકે ઓમી ગુડ મોર્નિંગ. ચાલો તો ખાસ મિત્રો, પારનેરામાંથી શું યાદ રાખવાનું? તો કે પારનેરાની ટેકરી ક્યાં આવેલી છે? વલસાડમાં આવેલી છે. આ પારનેરાની ટેકરીનું ઊંચામાં ઊંચું શિખર કયું છે? તો કે વિલ્સન છે. આ પારનેરા ખાતે એક મંદિર આવેલું છે. કોનું મંદિર આવેલું છે? તો કે ભવાની માતાનું મંદિર આવેલું છે. આ બધી વસ્તુ આપણે શેમાંથી યાદ રાખવાની છે? પારનેરામાંથી યાદ રાખવાની છે. ક્યાંથી યાદ રાખવાની છે? પારનેરામાંથી, ઓકે. ચાલો, ઓકે. ધવલભાઈ એવું કહી રહ્યા છે કે તમે ભલે રાજકોટથી ભણાવતા હોય પણ અમે ગાંધીનગરમાં બેઠા બેઠા મજા લઈએ છીએ. ઓકે, મજા તો લેજો જ, પણ સાથે સાથે જે કઈ વસ્તુનો અભ્યાસ કરીએ છીએ આ વસ્તુને યાદ પણ રાખતા જજો. આ વસ્તુને મિત્રો યાદ પણ તમારે રાખતી જવાની છે, ઓકે. ચાલો એના પછી આગળ વધીએ. તો નેક્સ્ટ છે નારગોલ, બરાબર. ખાસ મિત્રો યાદ રાખીશું, નારગોલ છે એ કયા જિલ્લાની અંદર આવેલું છે? વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. સાથે સાથે છે મિત્રો એ પ્રકૃતિથી ભરપૂર રમણીય સ્થળ છે. તો એ પણ યાદ રાખીશું કે ભાઈ પ્રકૃતિથી ભરપૂર સૌંદર્ય ધામ પણ કયું છે? તો કે નારગોલ છે. મિત્રો નારગોલમાંથી એક વસ્તુ આપણે મહત્વની છે ને એ યાદ રાખવાની છે કે ભાઈ નારગોલની અંદર એક આશ્રમ આવેલો છે અને આ આશ્રમ કોના દ્વારા બનાવેલો છે? મહર્ષિ અરવિંદ દ્વારા. ભાઈ યાદ રાખીશું, મહર્ષિ અરવિંદ પ્રેરિત આશ્રમ ક્યાં આવેલો છે? તો નારગોલમાં આવેલો છે. ક્યાં આવેલો છે? નારગોલમાં આવેલો છે, બરાબર. તો મહત્વની એક જ વસ્તુ આમાંથી આપણે યાદ રાખવાની છે, નારગોલ કયા જિલ્લામાં આવેલું છે? વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. નારગોલ જે છે એ પ્રાકૃતિક સૌંદર્ય ધામ તરીકે વિકાસ પામેલું છે, પર્યટન સ્થળ તરીકે વિકાસ પામેલું છે. નારગોલની અંદર એક આશ્રમ આવેલો છે અને એ આશ્રમ કોના દ્વારા બનાવવામાં આવેલો છે? તો મહર્ષિ અરવિંદ દ્વારા બનાવવામાં આવેલો છે, ઓકે. એ આશ્રમ ક્યાં આવેલો છે? મહર્ષિ અરવિંદ પ્રેરિત આશ્રમ ક્યાં આવેલો છે? તો નારગોલ ખાતે આવેલો છે મિત્રો. ક્યાં આવેલો છે? નારગોલ ખાતે આવેલો છે. તો આટલી વસ્તુ આપણે આમાંથી યાદ રાખવાની છે, ઓકે. ચાલો, આ અશ્વિનભાઈ એવી રિક્વેસ્ટ કરી રહ્યા છે બધા મિત્રોને કે લેક્ચર પત્યા પછી જેને વાતો કરવી હોય તે કરો, બાકી અત્યારે ભણો. ખૂબ સરસ અશ્વિનભાઈ, તમારી વાત સાથે હું સહમત છું, બરાબર. પરંતુ સ્વતંત્ર ભારત દેશના સ્વતંત્ર નાગરિકોને આપણે કઈ કહી શકતા નથી. એટલી તમને હું હાર્ટલી રિક્વેસ્ટ કરી શકું કે જ્યારે અભ્યાસ ચાલતો હોય ને મિત્રો ત્યારે બિનજરૂરી જે બિનજરૂરી ચર્ચાઓ છે ને એને તમારે વિરામ આપવો જોઈએ, બરાબર. જેથી કરીને તમામ મિત્રો કે જે અહીંયા લાઈવ હોય, બરાબર, 150-200 જેવા વિદ્યાર્થીઓ અહીંયા લાઈવ હોય અને આપણે છે એ બિનજરૂરી ચર્ચા કરીએ મિત્રો, બરાબર, તો બધાનું ધ્યાન ત્યાં ભટકી શકે. એટલે ખાસ કરીને છે આપણે બિનજરૂરી ચર્ચા કરવાની નથી, બરાબર. અભ્યાસ લક્ષી તમારે ચર્ચા કરો એમાં કોઈ પણ પ્રકારની પાબંદી નથી. અભ્યાસ લક્ષી તમામ ચર્ચા કરવાની ભાઈ, કોમેન્ટ મારફતે પણ કરવાની, પણ બિનજરૂરી ચર્ચાને કોઈ અવકાશ નથી, ઓકે. ચાલો એના પછી મિત્રો વાત કરીએ તો કુંતા. ભાઈ કુંતા નદીના કિનારે આવેલું એક ગામ છે. કુંતા જે છે શું છે? તો કે એક ગામ છે અને અહીં છે મિત્રો કુંતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, બરાબર. કુંતામાં ખાસ યાદ આપણે રાખવાનું છે કે ભાઈ કુંતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, બરાબર. અને કુંતા નદીના કિનારે આવેલું એક ગામ છે, બરાબર. કુંતામાં ખાસ કઈ એટલું બધું મહત્વનું નથી, ખાલી એટલું યાદ રાખવાનું છે, નામ ઉપરથી જ યાદ રહી જાય કે ભાઈ કુંતા મહાદેવનું મંદિર, કુંતેશ્વર મહાદેવનું મંદિર કુંતા નદીના કિનારે આવેલા એક ગામ ખાતે આવેલું છે. એના પછી મિત્રો આપણે સંજાણ બંદર વિશે માહિતી લીધી હતી, બરાબર. સંજાણ બંદર વિશે આપણે માહિતી લીધી હતી, ઓકે. ઓકે ચાલો, તો ખાસ યાદ રાખીશું આપણે કે સંજાણ, કે ભાઈ સંજાણ બંદર ક્યાં આવેલું છે? તો કે વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. ભાઈ સંજાણ બંદર આવેલું છે ક્યાં? તો કે વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. આપણે હમણાં જ ચર્ચા કરી, ઉદવાડાની અંદર આની ચર્ચા કરી હતી, એટલે વધારે આની ચર્ચા કરતો નથી. પણ ખાસ યાદ રાખીશું આપણે કે 1100 વર્ષ પહેલા છે એ પોતાના ધર્મના રક્ષણ માટે પારસી લોકો છે એ ઈરાનથી આવેલા હતા. ક્યાંથી આવેલા હતા? ઈરાનથી આવેલા હતા. કોણ આવેલું હતું? પારસીઓ આવેલા હતા. ક્યાં આવેલા હતા? તો કે ભારત દેશની અંદર આવેલા હતા, પશ્ચિમ ભારતની અંદર ખાસ કરીને મિત્રો એ આવેલા હતા. સૌથી પહેલા એ ઉતરે છે ક્યાં? તો કે દીવ વિસ્તારમાં ઉતરે છે, પરંતુ ત્યાં એને પરવાનો મળતો નથી.
ત્યારબાદ એ ક્યાં આવે છે તો કે સંજાણ બંદરે આવે છે અને સંજાણ બંદરે તત્કાલીન સમયગાળામાં છે એ શાસન કરતા હોય છે જાદીરાણા જાદીરાણા છે શાસન કરતા હોય છે અને આ જાદીરાણા છે એ એમને પરવાનો આપે છે અને જે પારસી લોકો છે એ જાદીરાણાને એવું વચન આપે છે કે જેમ દૂધની અંદર સાકર ભળી જશે એવી રીતે અમે તમારા ગુજરાતની અંદર છે તમારા ધર્મના લોકો સાથે તમારા ભાષાકીય લોકો સાથે તમારા જે લોકો છે તમારો જે વિસ્તાર છે એની સાથે અમે ભળી જશું અને પારસી લોકો છે એને ઈરાનથી આવેલા હતા તો એનો આવકારો જાદીરાણાએ આપીને ગુજરાતની અંદર સંજાણ બંદરે ઉતરેલા હતા તો એને આવકારો કોણે આપેલો હતો જાદીરાણાએ આપેલો હતો એવું સંજાણ બંદર ક્યાં આવેલું છે તો કે વલસાડ જિલ્લાની અંદર આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે વલસાડ જિલ્લાની અંદર આવેલું છે બરાબર સંજાણ બંદર તો આ પણ મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું છે આ વસ્તુ પણ મિત્રો આપણે ખાસ યાદ રાખવાની છે ઓકે ચાલો એ ઉપરાંત વાત કરીએ તો બે સ્થળ આપણે યાદ રાખવાના છે બરાબર એમાંથી પહેલું સ્થળ કયું છે તો કે ભિલાડ છે પહેલું સ્થળ મિત્રો કયું છે તો કે ભિલાડ છે આ ભિલાડ ને આપણે શું કામ યાદ રાખવાનું છે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી છેલ્લી ચેકપોસ્ટ છે ભાઈ દક્ષિણ ગુજરાતમાં સૌથી છેલ્લામાં છેલ્લી ચેકપોસ્ટ કઈ છે તો ભિલાડ ચેકપોસ્ટ છે બરાબર ખાસ યાદ રાખવાનું છે ભાઈ દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લામાં છેલ્લી ચેકપોસ્ટ કઈ છે તો કે ભિલાડ છે ભાઈ દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લામાં છેલ્લી ચેકપોસ્ટ કઈ છે તો કે ભાઈ ભિલાડ છે ખાસ યાદ રાખીશું દક્ષિણ ગુજરાતનો સૌથી છેલ્લો જિલ્લો તો કે વલસાડ જિલ્લો દક્ષિણ ગુજરાતનો સૌથી છેલ્લો તાલુકો તો કે ઉમરગામ તાલુકો અને દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લી ચેકપોસ્ટ કઈ છે મિત્રો તો ભિલાડ ચેકપોસ્ટ છે આ પણ યાદ આપણે રાખવાનું છે આ ઉપરાંત બીજું એક સ્થળ છે ધમચાડી શું નામ છે ધમચાડી આ ધમચાડી ખાતે છે મિત્રો એક મંદિર આવેલું છે વૈષ્ણવ દેવીનું મંદિર ભાઈ વૈષ્ણવ દેવીનું ભવ્ય મંદિર છે એ વલસાડ જિલ્લાની અંદર ક્યાં આવેલું છે ધમચાડી ખાતે આવેલું છે બરાબર તો આ બંને સ્થળ આપણે યાદ રાખવાના છે બંને સ્થળમાં પ્રથમ કયું છે તો કે ભિલાડ ભાઈ ગુજરાતમાં સૌથી છેલ્લી ચેકપોસ્ટ બરાબર ખાસ યાદ રાખવાનું દક્ષિણ ગુજરાતમાં સૌથી છેલ્લી ચેકપોસ્ટ કઈ છે તો ભિલાડ ચેકપોસ્ટ છે કઈ ચેકપોસ્ટ છે ભિલાડ ચેકપોસ્ટ છે બરાબર સાથે સાથે ધમચાડી છે યાદ રાખવાનું છે કે જે વૈષ્ણવ દેવીનું ભવ્ય મંદિર જ્યાં આવેલું છે એવું ધમચાડી ક્યાં આવેલું છે તો કે વલસાડ જિલ્લાની અંદર આવેલું છે ભાઈ ધમચાડી ક્યાં આવેલું છે તો વલસાડ જિલ્લાની અંદર આવેલું છે વલસાડ ધમચાડી કે જ્યાં વૈષ્ણવ દેવીનું ભવ્ય મંદિર આવેલું છે કોનું મંદિર આવેલું છે વૈષ્ણવ દેવીનું ભવ્ય મંદિર આવેલું છે ઓકે તો આ બંને વસ્તુ આપણે યાદ રાખવાની છે આ બંને વસ્તુને મિત્રો આપણે યાદ રાખવાની છે ક્લિયર ચાલો એના પછી મિત્રો નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરીએ તો વલસાડ જિલ્લાની અંદર બીજી એક વસ્તુ આપણે યાદ રાખવાનું છે પાનસ ગામ કયું ગામ યાદ રાખવાનું છે પાનસ કે જ્યાં ઔષધીય ઉદ્યાન આવેલું છે ઔષધિક ઉદ્યાન આવેલો છે બરાબર આપણે યાદ રાખીશું ભાઈ પાનસ છે કે જ્યાં ઔષધીય ઉદ્યાન આવેલ છે એ કયા જિલ્લામાં આવેલ છે તો કે વલસાડ જિલ્લાની અંદર આવેલ છે બરાબર ખાસ યાદ રાખીશું પાનસ કે જે વલસાડ જિલ્લાની અંદર આવેલ છે અને પાનસ ખાતે શું આવેલું છે તો ઔષધિક ઉદ્યાન આવેલો છે બરાબર આ પણ આપણે યાદ રાખવાનું છે સાથે સાથે મિત્રો ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન એવા શ્રી મોરારજીભાઈ દેસાઈ એમનો જન્મ છે મિત્રો એ વલસાડ જિલ્લાની અંદર થયેલો હતો આ વલસાડ જિલ્લાની અંદર આવેલું એક ગામ છે મિત્રો ભાદેલી ગામ આ ભાદેલી ગામ ખાતે છે એ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કે જેમનો શું થયેલો હતો જન્મ થયેલો હતો જેમનું નામ છે મોરારજીભાઈ દેસાઈ તો યાદ રાખીશું કે ભાઈ મોરારજીભાઈ દેસાઈ એમનો જન્મ ક્યાં થયેલો કે ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના એક ગામ ભાદેલી ગામ ખાતે એમનો જન્મ થયેલો હતો અગાઉ આપણે મિત્રો જોયું હતું કે ભાઈ ઉદવાડા કઈ નદીના કિનારે આવેલું તો કે ઉદવાડા કોલક નદીના કિનારે આવેલું છે અને આ કોલક નદીમાંથી છે આપણને સાચા મોતી આપતી જે માછલી જોવા મળે છે એનું નામ શું છે કાલુ માછલી છે બરાબર જે કોલક નદીમાં જોવા મળે છે અને આ માછલી જે છે એ સાચા મોતી આપતી માછલી છે સાચા મોતી આપતી માછલી સાચા મોતી આપતી માછલી બરાબર આ વસ્તુ પણ ખાસ આપણે મિત્રો યાદ રાખવાની છે એ ઉપરાંત મિત્રો આગળ વધું તો અહીંયા છે મિત્રો એક યાદ રાખીશું આપણે ધરાસણા સત્યાગ્રહ ભાઈ વલસાડ જિલ્લાની અંદર જો સવિનય કાનૂન ભંગ અંતર્ગત છે દાંડીકૂટની યાત્રા કરવામાં આવેલી
અને દાંડી કૂચ વિશે આપણે માર્ચ 1930 માં એ ચર્ચા આપણે ઓલરેડી જીકે ની જમાવટ લેક્ચર સિરીઝ ની અંદર કરેલી છે. તો એના પછી મિત્રો જે સત્યાગ્રહ કરવામાં આવેલો બરાબર ધરાસણા સત્યાગ્રહ કે જે ધરાસણા ખાતે કરવામાં આવેલો છે અને ધરાસણા છે કયા જિલ્લામાં આવેલું છે તો કે વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. તો આ ધરાસણા સત્યાગ્રહ છે મિત્રો એ 1930 માં થયેલો હતો. ક્યારે થયેલો હતો? 1930 માં થયેલો હતો. સાથે સાથે ધરાસણા સત્યાગ્રહ છે બરાબર એની આગેવાની કોણે લીધેલી છે? તો આગેવાની એની સરોજિની નાયડુએ લીધેલી છે. કોણે લીધેલી છે? સરોજિની નાયડુએ. બરાબર આ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે. સરોજિની નાયડુ છે એમણે લીધેલી છે. ઓકે ચાલો તો ખાસ યાદ રાખવાનું ધરાસણા સત્યાગ્રહ છે એ ક્યારે કરવામાં આવેલો? તો વર્ષ 1930 માં કરવામાં આવેલો. એમની આગેવાની કોણે લીધેલી? તો સરોજિની નાયડુએ એમની આગેવાની લીધેલી હતી. સાથે સાથે આ ધરાસણા છે મિત્રો એને સોલ્ટ સ્મારક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઈ ધરાસણા છે, ધરાસણાને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો કે સોલ્ટ સ્મારક તરીકે ઓળખવામાં આવે છે. સોલ્ટ સ્મારક તરીકે એને ઓળખવામાં આવે છે. ભાઈ ધરાસણા છે એને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો કે સોલ્ટ સ્મારક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે ફરી એક વખત છે વલસાડની આ ઇન્ફોર્મેશન છે આપણે એક વખત રિપીટ કરી લઈએ. ભાઈ વલસાડ જિલ્લાની અંદર આવેલું એક ગામ આપણે યાદ રાખીશું, પાનસ ગામ છે. પાનસ ગામ છે કયા જિલ્લામાં આવેલું? વલસાડ જિલ્લામાં આવેલું છે. આ વલસાડ જિલ્લાનું પાનસ ગામ છે એ પ્રખ્યાત શા માટે છે? કે ત્યાં એક ઔષધિક ઉદ્યાન આવેલો છે. સાથે સાથે આપણા વડાપ્રધાન, ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન એટલે કે મોરારજીભાઈ દેસાઈ એમનો જન્મ ક્યાં થયેલો છે? તો ભાદેલી ગામે થયેલો છે. અને આ ભાદેલી ગામ ક્યાં આવેલું છે? વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. સાથે સાથે ઉદવાડા, કે જે ઉદવાડા છે એ કોલક નદીના કિનારે આવેલું છે. તો કોલક નદીના કિનારે આવેલું ઉદવાડા છે ત્યાં જોવા મળતી સાચા મોતી આપતી જે માછલી છે, કઈ માછલી છે? કાલુ માછલી છે. સાથે સાથે ધરાસણા સત્યાગ્રહ જે કરવામાં આવેલો હતો વર્ષ 1930 માં સરોજિની નાયડુના નેતૃત્વ હેઠળ બરાબર, એ ધરાસણા પણ ક્યાં આવેલું છે? તો વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. અને આ ધરાસણા છે મિત્રો એને સોલ્ટ સ્મારક તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? સોલ્ટ સ્મારક તરીકે એને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ વલસાડ જિલ્લાના મુખ્ય પાક કયા કયા છે? વલસાડ જિલ્લાના મુખ્ય પાક કયા કયા છે? અહીંયા જોઈને કોઈના મોઢા પાણી નું આવી જવું જોઈએ ભાઈ, અહીંયા જોઈને કોઈના મોઢાની અંદર પાણી આવી જવું જોઈએ નહીં. બરાબર તો યાદ રાખીશું મિત્રો આપણે, યાદ રાખીશું આપણે કે વલસાડ જિલ્લો છે એના મુખ્ય પાક કયા કયા છે. ભાઈ વલસાડ જિલ્લાની અંદર છે એ કેરીની ચાર પ્રજાતિઓ છે એ પ્રખ્યાત છે. તો ખાસ મિત્રો આ ચારે ચાર આપણે યાદ રાખીશું. આફૂસ કેરી છે, તોતાપુરી છે, લંગડો કેરી છે અને પાયરી કેરી છે. આ ચારે ચાર કેરી આપણને ક્યાં? તો વલસાડની અંદર જોવા મળે છે. આફૂસ કેરી, તોતા કેરી, લંગડો કેરી અને પાયરી કેરી આપણને ક્યાં જોવા મળે છે? તો યાદ રાખીશું આપણે વલસાડની અંદર. કઈ જગ્યાએ? વલસાડની અંદર જોવા મળે છે. સાથે સાથે ચીકુના ઉત્પાદનમાં પણ વલસાડ જિલ્લો છે એ મોખરે છે. ભાઈ ચીકુનું ઉત્પાદન પણ વલસાડ જિલ્લાની અંદર થાય છે. બરાબર વલસાડ જિલ્લામાં ઉત્પાદન ચીકુનું પણ થાય છે. તો આ પણ યાદ રાખીશું. મુખ્ય પાકોની વાત કરીએ આપણે તો ચાર પ્રકારની કેરી છે મિત્રો પ્રખ્યાત છે વલસાડની અંદર. બરાબર આ ચારે ચાર કઈ છે? તો કે આફૂસ કેરી છે, તોતાપુરી છે, લંગડો છે અને પાયરી કેરી છે. આ ચારે ચાર કેરી છે એ ક્યાંની પ્રખ્યાત છે ભાઈ? તો કે વલસાડ જિલ્લાની પ્રખ્યાત છે. સાથે સાથે વલસાડ જિલ્લો છે એ ચીકુના ઉત્પાદનમાં પણ અતિ મહત્વનું ધરાવે છે. બરાબર ચીકુનું ઉત્પાદન પણ વલસાડ જિલ્લાની અંદર વધારે માત્રામાં થાય છે. આ ઉપરાંત એમના દરિયા કિનારાના કારણે બંદર તરીકે વિકાસ થયેલો છે. તો બંદર કયા કયા છે? તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ. ચાર બંદર મિત્રો આપણે યાદ રાખવાના છે. ચારે ચાર કયા કયા છે? પલક, કે જ્યાં કાલુ માછલી જોવા મળે છે. ઉદવાડા નદી, ઉદવાડા શહેરના કિનારે આવેલી નદી છે કોલક નદી. ત્યારબાદ મરોલી, સંજાણ અને વલસાડ આ બંદરો છે. હજી એક બંદર મિત્રો આપણે યાદ રાખીશું અને એ બંદર કયું છે? તો કે ઉમરગામ બંદર. કયું બંદર છે? ઉમરગામ. બરાબર તો આ પાંચ બંદર આપણે યાદ રાખવાના છે. પાંચ બંદર આપણે વલસાડની અંદર યાદ રાખવાના છે. આ ઉપરાંત એમની નદીઓની વાત કરીએ તો નદીઓ કઈ કઈ છે? તો કોલક નદી છે, દમણગંગા નદી છે, ઓરંગા નદી છે અને પાર નદી છે. બરાબર આ નદી કિનારે વસેલા શહેરો પણ આપણને એક્ઝામમાં પૂછાય છે મિત્રો. નદી કિનારે વસેલા શહેરો પણ આપણને એક્ઝામમાં પૂછાય છે. તો ફરી એક વખત આપણે રિવિઝન કરી લઈએ કે ભાઈ કોલક નદીના કિનારે તો કે ઉદવાડા શહેર આવેલું છે. દમણગંગા નદીના કિનારે
વાપી શહેર આવેલું છે, ઔદ્યોગિક નગરી ગુજરાતની, અને ઓરંગા નદીના કિનારે વલસાડ આવેલું છે. ઓકે, તો આ વસ્તુ આપણે ખાસ મિત્રો આમાંથી યાદ રાખવાની છે. ઓકે, ચાલો એના પછી મિત્રો એક સરસ મજાની બીજી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવાની છે કે ખાસ કરીને જે કોઈ વિદ્યાર્થી મિત્રો તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કની એક્ઝામની પ્રિપેરેશન કરે છે, તો એવા મિત્રો છે એ પોતાની તૈયારીને આગળ વધારી શકે, અને ખાસ કરીને એવા મિત્રો કે જે આઈસી સાથે જોડાવા માંગે છે, તો એવા મિત્રો માટે ખુશીના સમાચાર છે કે ભાઈ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્ક અત્યારે એની એક્ઝામની ડેટ પણ છે જાહેર કરી દેવામાં આવી છે. તો આ એક્ઝામની અંદર ઝળહળતી જ્વલંત સફળતા પ્રાપ્ત કરવી હોય તો એના માટે એક ફાસ્ટ ટ્રેક બેચ છે મિત્રો એનું આયોજન કરવામાં આવેલું છે. ફાસ્ટ ટ્રેક બેચ છે મિત્રો, સંપૂર્ણ અભ્યાસક્રમની તમને તૈયારી કરવામાં આવશે, 100 માર્કના પેપરની તમને તૈયારી કરવામાં આવશે. તલાટીકમ મંત્રી અને જુનિયર ક્લાર્ક અને 100 માર્કના પેપરની તમે આની અંદર છે તલાટીકમ મંત્રી અને જુનિયર ક્લાર્ક એની 100 માર્કના પેપરની તમને આની અંદર તલાટીની અને જુનિયર ક્લાર્કની પ્રિપેરેશન કરાવવામાં આવશે. બરાબર, ખાસ કરીને આ બેચ છે એ શરૂ ક્યારે થશે, તો કે 10 તારીખથી શરૂ થશે. ક્યારથી શરૂ થશે? 10 તારીખથી શરૂ થશે. અને સમય શું રહેશે એનો? સવારે 8 વાગ્યાનો સમય રહેશે. ભાઈ સવારે કેટલા વાગ્યાનો? તો કે 8 વાગ્યાનો સમય રહેશે. પણ ખાસ સ્થળ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આ બેચ છે તો એ યુટ્યુબ ચેનલ ઉપર ચાલુ થશે, આ બેચ છે એ એપ્લિકેશન ઉપર ચાલુ થશે, કે આ બેચ છે ઓફલાઈન ચાલુ થશે. ખાસ યાદ રાખવાનું છે ઓફલાઈન બેચ છે ગાંધીનગર ખાતે. કઈ જગ્યાએ છે? ગાંધીનગર ખાતે ઓફલાઈન બેચ છે. ઓકે, તો નવી બેચ છે તો એમાં તમને ફ્રી ટ્રાયલ લેક્ચર પણ મિત્રો આપવામાં આવશે. અને સાથે સાથે બેચની વિશેષતા શું છે, તો ટૂંક સમયની અંદર છે એ પરીક્ષા કેવી રીતે પાસ કરવી, તો એની વ્યૂહરચના તમને આની અંદર જે છે એની રણનીતિ જે છે એના આધારે તમને અભ્યાસ કરવામાં આવશે. સાથે સાથે નવા અભ્યાસક્રમ મુજબની પરિણામલક્ષી તમને તૈયારી કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાંતો દ્વારા છે એ તમને અભ્યાસ કરાવવામાં આવશે. અને પરીક્ષાલક્ષી મટીરિયલ્સ અને બુક્સ આઈસી દ્વારા પબ્લિશ થયેલી જે બુક્સ છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. કેવી? તો કે ફ્રીમાં બુક તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે તમારું મૂલ્યાંકન કરવા માટે છે ડેઈલી, વીકલી અને મોક ટેસ્ટ, આનું પણ આયોજન કરવામાં આવેલું છે. અને તમને ફ્રી રીડિંગ લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો રાહસેની જોવો છો આ બેચની અંદર જોડાઈને જે ઓછો સમય આપણી પાસે રહેલો છે, તો એ સમયની અંદર પ્રિપેરેશન કરીને તલાટીકમ મંત્રી અને જુનિયર ક્લાર્ક આની એક્ઝામની અંદર જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા માટે મિત્રો તમે તૈયાર રહેવા જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખું છું કે ગુજરાત રાજ્યના 33 જિલ્લામાંના જે દક્ષિણમાં આવેલો જિલ્લો, દક્ષિણ ગુજરાતમાં આવેલો જિલ્લો વલસાડ જિલ્લો છે, એની ઇન્ફોર્મેશન તમારા મગજની અંદર ફિટ થઈ ગઈ છે, તમને બધાને સમજાઈ ગયું છે. ઓકે, તો આ સાથે છે મિત્રો લેક્ચરને હું અહીંયા પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.